મિત્રો છેલ્લે આપણે રીઝનિંગ નો મોસ્ટ ટાઈમ પી કહી શકાય એવો સરસ મજાનો મિત્રો એક વેન આકૃતિનો ભાગ જે છે મિત્રો મૂકેલો છે જો હજુ તમે ના જોયેલો હોય તો મિત્રો ખાસ જે છે તમારે જોવાનો છે બરોબર તો ઘણા બધા સમયથી કહેતા હતા કે એક પેપર કટિંગ જે છે અને પેપર ફોલ્ડિંગ જે છે એનો મિત્રો વિડિયો જે છે એ બનાવો કેમ કે એ ટોપિક જે છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરો પડે છે વાસ્તવમાં એવું કાંઈ નથી હોતું પણ આપણે અત્યાર સુધી મિત્રો એને મૂકેલો નહોતો બરોબર કેમ કે આપણી પણ અમુક લિમિટ છે તમે જાણો છો કે ડિજિટલ બોર્ડ નથી બરોબર છતાંય પણ સારામાં સારો લેક્ચર જે છે મિત્રો છેલ્લે આપણે ટોટલી આકૃતિવાળો લેક્ચર જે છે કે ખૂટતી આકૃતિ હવે પછી કઈ આવશે તો એનો બહુ મોસ્ટ ટાઈમ પી ભાગ જે છે મિત્રો બનાવીને મૂકેલો હતો પરંતુ આ પેપર કટિંગ વાળો એક ભાગ જે છે મિત્રો બાકી હતો તો આજે આને પણ મિત્રો ટોટલી આખા ટોપિકને એવો સરસ મજાના નાના ટુકડાની અંદર કાપી નાખવાનો છે અને મગજમાં મિત્રો ફિટ કરી દેવાનો છે કે જિંદગીની અંદર બીજી વખત આ ટોપિક મિત્રો જોવાનો પડે બરાબર તો તમે જેને અઘરો ટોપિક કહો છો એ જ ટોપિક આજે તમારી સામે મિત્રો એકદમ સરળ જે છે એ બની જવાનો છે પણ મારી શરત મિત્રો ખાસ એક જ છે કે આખો લેક્ચર જે છે મિત્રો પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ જવાનું નથી અને ત્યારે એના વાળ જે છે મિત્રો કાપી નાખે છે બરાબર કેમ કે બરોબરની નાની કાતર ને મોટી કાતર બે મિત્રો લઈને આવેલો છું તો જ્યારે જરૂરિયાત પડશે ત્યાં આપણે પ્રેક્ટિકલથી પણ સમજશું કેમ કે આપણે જાણીએ છીએ કે અમુક વસ્તુઓ જે છે મિત્રો એકવાર પ્રેક્ટિકલી સમજાવ હોય તો મગજને મિત્રો સમજવામાં ખૂબ જે છે મિત્રો એકદમ હળવાશ જે છે મિત્રો બની જતી હોય છે તો આજના લેક્ચરની અંદર મિત્રો મેક્સિમમ પેટર્નો જે છે એનો પૂરો સમાવેશ કરવાનો છે મતલબ કે આજનો લેક્ચર પૂર્ણ થશે પછી કદાચ એના સિવાયની આજી પાછી કોઈ પેટર્નો તમને પૂછવામાં આવે તો તમારી અંદર નોલેજ જે છે મિત્રો આવી ગયું હોય છે બરાબર એટલે એના આધારે જે છે મિત્રો તમે સોલ્વ કરી શકો છો બરાબર બાકી દુનિયાની લાખો પ્રકારની પેટર્નો હોય એ મિત્રો કે દોરવાની જરૂરિયાત નથી પણ એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે 100% મિત્રો ગેરંટી છે એટલે આખો લેક્ચર જે છે એની અંદરથી ટોટલ પ્રકારની વેરાયટી આવશે મિત્રો બે ફોલ્ડ વર્તા હોય ચાર ફોલ્ડ વર્તા હોય તો એવા પ્રકારની વસ્તુઓ જે છે એની અંદરથી તમને મિત્રો ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે કોઈ પણ પ્રકારની આકૃતિ હોય તો એને કેવી રીતે કઈ સિસ્ટમથી મિત્રો એને સોલ્વ કરવી અને પહેલું પગથિયું કયું લેવું બીજું પગથિયું કયું લેવું બરાબર એની અંદર ક્યાં ભૂલો થવાની શક્યતાઓ છે તો ટોટલ વસ્તુઓ જે છે મિત્રો આપણે એક પછી એક લેવાના છે તો હજુ પણ કદાચ કોઈ ટોપિક બાકી હશે તો મિત્રો 100% મને જ્યારે સમય મળશે મારી પાસે મોટા મોટી તકલીફ સમયની છે બરાબર મને જ્યારે સમય મળશે અવકાશ મળશે ત્યારે વ્યવસ્થિત જે છે મિત્રો એ ટોપિક જે છે મિત્રો મૂકી દઈશ પરંતુ એવું કહી શકાય કે ગણિત અને રીઝનિંગની અંદર મિત્રો 99% કોર્સ એટલે કે આમ જોવું તો 100% ટોટલ પ્રકારના ટોપિકો જે છે મિત્રો ડીપમાં અને ફૂલ ભણાવીને મિત્રો મૂકેલા છે નવા મિત્રો હોય એમને ખાસ મિત્રો વિનંતી કરું છું કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક છે અને એપ્લિકેશનની અંદર ગણિત રીઝનિંગ ભૂમિતિ અને સિરીજ આવા પ્રકારનું ટોટલે ટોટલ મિત્રો અહીંયા ફ્રી ગોઠવેલું છે બરાબર તો એની અંદરથી તમે અભ્યાસ કરશો તો તમારે કોઈ પણ પ્રકારનો ટોપિક ભણવો હશે તો મિત્રો વિના સંકોચ ભણી શકશો અને સંપૂર્ણ જેને કોર્સ પૂરો થઈ ગયો છે જેને પરીક્ષાઓ નજીક આવી રહી છે જેને હજુ પણ વધારે પ્રેક્ટિસની જરૂર છે એવા વિદ્યાર્થી મિત્રોએ ખાસ મિત્રો એપ્લિકેશનની અંદર 10 મોક ટેસ્ટ જે છે મિત્રો સીસીઈની આપેલી છે એ મિત્રો તમે પસાર થશો તો એની અંદરથી 700 પ્રકારના પેટર્નો જે છે એની અંદરથી તમે પસાર થવાના છો તો ખૂબ સરસ મજાની મોક ટેસ્ટ મિત્રો બનાવેલી છે તમારું એનું એ મોક ટેસ્ટના અંતે મિત્રો સરસ મજાનું તમને એનું રિઝલ્ટ જોવા મળશે તમારો ક્રમ કેટલામો છે એ જોવા મળશે તમારે કેટલા માર્ક આવેલા છે જોવા મળશે સેક્શન વાઇઝ જોવા મળશે કે રીડિંગમાં કેટલા છે ગણિતમાં કેટલા છે સમય જે છે એ કેટલો લીધો છે ક્યાં મિત્રો તૂટો સમયનો આવે છે બધા જ આઈડિયાઓ જે છે એ મિત્રો મોક ટેસ્ટ દ્વારા મિત્રો મળી શકતા હોય છે એટલે એ પણ મિત્રો ખાસ તમારે સમયાંતરે એક એક વખત જે છે મિત્રો એની અંદરથી તમારે પસાર જે છે એ ખાસ થઈ જવાનું છે બાજુમાં એનું પીડીએફ સોલ્યુશન પણ મિત્રો આપેલું છે એટલે ન સમજાય તો એ સોલ્યુશન જે છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો બરાબર તો વધારે કોઈ પણ વાતો કરવાની નથી કેમ કે ઘણી બધી કાપા કૂપી જે છે એ મિત્રો ઓલરેડી આની અંદર આવવાની છે બરાબર આ લેક્ચરમાં તો વધારે કોઈ પણ પ્રકારની વાત કર્યા વગર સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ અને 5-10 મિનિટનું આનું બેઝિક નોલેજ જે છે હું 100% તમને આપીશ બરાબર પણ નાના છોકરા છો એમ સમજીને તમારે ભણવું પડશે એટલે 10 મિનિટનું બેઝિક નોલેજ મિત્રો આપણે એકવાર લઈ લઈએ અને પછી આના વિધિવત રીતે જેટલા પણ દાખલાઓ જેટલી પણ પેટર્નો છે એના મેક્સિમમ જે છે એ આપણે એક્ઝામ્પલના પ્રેક્ટિકલ કરશો તો મિત્રો ખાસ આખો વિડીયો જે છે એ જોવાનો છે ગમે એટલી લંબાઈની વધે મિત્રો તમારે એક જ વખત જીવનમાં સહન કરવાની છે જો વારંવાર જોવું હોય તો મિત્રો ભાગી જજો પણ એક જ વાર જો જોઈ અને શીખવું હોય તો મિત્રો અહીંયા એક વખત ટકી રહેશો તો 100% મિત્રો જીવનમાં કોઈ પણ ટોપિક જે છે એક એક વાર જે છે મિત્રો તમારે એની અંદરથી પસાર થવું પડશે પછી મિત્રો ક્યારેય ફરીથી એને મિત્રો તમારે અડવો નહીં પડે ફક્ત રિવિઝન જ તમારે કરવું પડશે ઓકે તો શરૂઆત કરીએ કે પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ જે છે એનો કોન્સેપ્ટ ખરેખર ક્યાંથી આવ્યો અને શું કહેવા માંગે છે તો ત્યાંથી મિત્રો આપણે શુભ શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આપણે એટલું સમજી લઈએ કે જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણે ચિત્ર પોથીની અંદર એવા ઘણા બધા ચિત્રો આપેલા હતા કે જેની અંદર મિત્રો આ રીતે એક લાઈન આપેલી હોય બરોબર છે હવે આ લાઈન આપેલી હોય ને અહીંયા મિત્રો એક સરસ મજાની આ રીતે આમ ડિઝાઇન કરેલી હોય અને બાજુમાં તમે ડિઝાઇન પૂર્ણ કરો એવું લખેલું આવતું હતું તો આવા ચિત્રો જે છે એમાંથી આપણે પસાર થયા છે પહેલી વાત એ બરોબર તો હવે આ વસ્તુઓ જે છે ને એને ખરેખર આપણે શું કહેતા હતા ખબર છે એને મિત્રો ફ્રી હેન્ડ કહેતા હતા બરોબર એટલે ફ્રી હેન્ડ આકૃતિઓ જે છે એ આપણે જ્યારે મિત્રો હાઈસ્કૂલમાં એમ હતા ત્યારે ચિત્રપોથીમાં દોરવાનું હતું તો બસ ફ્રી હેન્ડનો કોન્સેપ્ટ જે છે ને આખો પેપર કટિંગની અંદર સમાયેલો છે તો એ પણ મગજની અંદર પહેલાં તો જાણે રાખવું પડશે તો તમે જોઈ શકો છો કે આ જે આકૃતિ એક અડધી દોરેલી છે એ અડધી આકૃતિને પછી આપણે શું કરતા હતા તો પેલો આપણે જે કાગળ આવે ને એ કાગળને માથાની અંદર મિત્રો આપણે આમ ઘસતા હતા કેમ કે તેલવાળો કાગળ જે છે એ મિત્રો થાય તો એકદમ પારદર્શક જેવું કાગળ લાગે પછી એ પારદર્શક કાગળ પર આવું દોરીને પછી વાળીને પછી આમ ઘસતા હતા અને પછી મિત્રો એની સામે જે છે એ છાપ પડતી હતી બસ
दोस्तों आ नानपणना प्रयोगोने याद करशो ने तो मित्रों 100% आ कोई नवो टॉपिक के नवो मुद्दो के रातोरात जन्मेलो नथी। तुम जोई शको छो के आ सरस मजाने एक फ्रीहेंड ने आकृति जे छे मित्रों पूर्ण थई गई। अत्यार में फक्त शुं कर्युं तो के अहींया जे आकृति दोरेली हती एने मित्रों आ मे आ जमणी तरफ जे छे मित्रों वाळी, एनो मतलब एम के एक काम जुओ तो मित्रों कयुं काम छे तो के ओरिसानी अंदर आवाज प्रकारनुं कार्य थाय, तो के यस बिल्कुल साची वात छे बरोबर। दाखला तरीके मानो के तमे जोई शको छो के आ रीतनी कोई आकृति होय बरोबर, अहींया तमे जोई जो આવી રીતે કોઈ આકૃતિ તમારો કે તમને અહીં આપેલી છે। હવે તમે ખાલી કલ્પના કરો કે અરીસાની અંદર આકૃતિ કેવી લાગશે, તો આમ કરી આમ પડી જશે એટલે શું થશે, તો કે અહીંયા આખો એ જે છે ને એનો જન્મ થશે બરોબર। આવી જ રીતે સેમ જે છે મિત્રો એ જે છે એ બની જશે। તો સૌથી પહેલા એક વસ્તુ મગજમાં શું રાખવાની છે, તો કે ભાઈ અરીસાનો કોન્સેપ્ટ જે છે એ મિત્રો 100% આની અંદર આપણે વાપરવાનો છે બરોબર। એટલે ક્યારે વાપરશું, તો કે કોઈ વસ્તુને ડાબે ખોલો કે જમણે ખોલો તો ત્યારે મિત્રો એની અંદર અરીસા વાળો કોન્સેપ્ટ 100% વપરાય છે। પછી બીજો કોન્સેપ્ટ આનો કયો ચાલી રહ્યો છે, તો કે જે પાણીનો, આ બંને કોન્સેપ્ટો આપણે ક્યાંક ને ક્યાંક ઘણી બધી વખત મિત્રો ભણેલા છીએ કે પાણીની અંદર એટલે કે જળ પ્રતિબિંબ, પાણીની અંદર કોઈ આકૃતિ કેવી દેખાય, તો આપણે એને મિત્રો ઘણી બધી વખત ભણાયેલા છે બરોબર। ઘડિયાળની અંદર પણ એ વસ્તુ આપણે ભણાયેલી છે। દાખલા તરીકે માનો કે આ તમે જોઈ શકો છો, માનો કે આ જે છે ને મિત્રો એક વૃક્ષ છે બરોબર છે। હવે આ વૃક્ષને પાણીમાં જુઓ તો કેવું દેખાય, તો આને નીચે તરફ પાડવાનું બરોબર, આને એમ સાઈડમાં પાડશો તો એ અરીસો બતાવે છે, પણ ઉપરથી નીચે પાડી દેશો તો આ કેવું બતાવશે, તો આ જ્યારે વૃક્ષ જે છે એને પાણીમાં જો જોવામાં આવશે તો મિત્રો અહીંયા તમને હું ડોટેડ લાઈન જે છે એના દ્વારા નાનકડો કોન્સેપ્ટ જે છે એ સમજાવવાનો પૂરો પ્રયત્ન જે છે એ કરું છું। તો તમે જોઈ શકો છો કે બસ આવા પ્રકારની કંઈક રચના મિત્રો દેખાય છે બરાબર। હવે બીજું કે આની બદલે કદાચ મેં આમ કરી નાખ્યું હોય તો એ સાચું પડે કે ખોટું પડે તો એ મગજમાં ખાસ લેજો બરાબર। આના બદલે કદાચ મેં આવા પ્રકારનું રાઉન્ડ જે છે એ બતાવી દીધું હોય તો આ મિત્રો ખોટી વાત થઈ ગઈ। શા માટે, તો કે જ્યારે પાણીમાં પાડો છો કે અરીસામાં પાડો છો ત્યારે એનો શેપ જે છે ને એ શેપ ક્યારે ન બદલાય, એટલે કે આમાં જે ત્રણ આ રીતના ટપકા હતા ને તો અહીંયા આકૃતિ ત્રણ વાળી જ થવી જોઈએ, બસ આ મગજમાં એક ખાસ રાખવાનું બરાબર। તો આવો કોન્સેપ્ટ રાખશો ને તો ઘણી બધી વખત ખોલતી વખતે કોઈ ત્રિકોણ હોય તો આ ત્રિકોણનું જ્યારે રૂપાંતર છે એ મિત્રો ક્યારેય ચોરસમાં નહીં થાય, આ મગજમાં આપણે ખાસ લેવાનું બરાબર। આનાથી ઘણા બધું શું થાય, તો કે ચાર ઓપ્શનમાંથી ઘણા બધા ઓપ્શન આમાંથી નીકળી જતા હોય છે। આવો નાનકડો એવો કોન્સેપ્ટ જાણતા હોય તો ઘણા બધા ઓપ્શનને કહી શકાય કે આ ન આવે, આ ન આવે, આ ન આવે, તો પછી આ જે છે એ મિત્રો યોગ્ય છે બરાબર। તો પાણીની અંદર કોઈ આકૃતિ જ્યારે પાડવામાં આવે છે ત્યારે એનો શેપ જે છે એ મિત્રો કેવા પ્રકારનો હોય છે એ મગજમાં રાખવાનું છે। દાખલા તરીકે માનો કે આ આકૃતિ છે, હવે આને પાણીની અંદર તમારે જોવી તો સેમ શું કરવું પડે, સેમ આને આમ કરી આમ નીચે જે છે મિત્રો પાડવી પડે। નીચે જે આકૃતિ પાડો છો ને ત્યારે મિત્રો આવા પ્રકારની દેખાશે, તો આ આકૃતિ જે છે એ કેવી કહેવાય, તો કે યોગ્ય કહેવાય। પણ જો તમે વિચાર્યા વગર જો આવું કરવા માંડી જતા હોય તો બસ તો તમે મિત્રો અહીંયા ખોટા છો। દાખલા તરીકે આ આકૃતિ છે એને પાણીમાં પાડો તો મિત્રો આવી આ રીતે ન રહે, ધ્યાન રાખજો। આમાં અને આમાં ઘણો બધો મિત્રો આલુ અને ભાલુ જેવો ફરક છે બરાબર। તો આ બંને બસ આવા કોન્સેપ્ટ, આવા નાના નાના પોઈન્ટ જ સમજવાના છે કે દાખલા તરીકે અરીસાની અંદર જો કોઈ વાત કરતો હોય તો જો અરીસાની અંદર આ નાનકડો એવો અહીંયા ત્રિકોણ મેં દોરેલો છે, તો આ ત્રિકોણ જ્યારે અરીસાની અંદર ખુલે છે ત્યારે બરોબર ધ્યાન રાખજો એની ધારથી ધાર મળવી જોઈએ, એટલે કે આવી રીતે ખુલે તો આ વસ્તુ સાચી છે। પણ આ જ ત્રિકોણને માનો કે બરોબર વિચાર કરજો કે આ જ ત્રિકોણ છે એને જો તમે આવી રીતે મિત્રો જો ખોલી નાખો તો આ વસ્તુ કેવી કહેવાય, ખોટી કહેવાય। શા માટે, તો કે એનો શેપ જ આખો બદલી નાખ્યો છે, શેપ ન બદલાય, આ વસ્તુને સામે તમે છાપ મારો છો બરોબર। જે નાનપણની અંદર જે છાપ પાડી લેતી એનાથી મિત્રો કોઈ વસ્તુ જે છે અહીંયા જે સવડી હોય તો એમ ઊંધી આખી ન થઈ જાય, આ મગજમાં રાખવાનું। દાખલા તરીકે અરીસાની અંદર માનો કે તમે જોઈ શકો છો કે આ એકડો છે, એમાં એકડો જે છે એ આમ સામે આવે ને તો પછી બરોબર ધ્યાન રાખજો આમ ઊંધો ક્યારે ન થઈ જાય, આવી રીતે ક્યારે ન થઈ જાય, આ મગજમાં રાખવાનું બરાબર। આની આ જ વસ્તુ સામે જે છે એ કેવા પ્રકારની રહે, તો કે તમને સામે જે છે મિત્રો આવા પ્રકારની દેખાય તો એ મિત્રો સાચી કહેવાય બરાબર છે। તો આ અરીસાનો જે છે એ છે, તો આ નાના નાના બે કોન્સેપ્ટ મોસ્ટ ટાઈમ પી છે। એક અરીસાનો કોન્સેપ્ટ એટલે કે વસ્તુને તમારે ડાબેથી જમણા તરફ કોઈ ખોલો છો કે વાળો છો, ખોલો છો કે વાળો છો, તે અરીસાના કોન્સેપ્ટ પ્રમાણેના આકૃતિઓ શેપ જે છે મિત્રો રચાતા હોય છે। બીજો કોન્સેપ્ટ નંબર એ છે કે જ્યારે કોઈ વસ્તુને મિત્રો ઊભી અને નીચે બરાબર ઉપર અને નીચે, ઉપર અને નીચે જ્યારે ખોલવામાં આવે છે ત્યારે મિત્રો અહીંયા પાણીનો કોન્સેપ્ટ જે છે લાગતો હોય છે, કેમ કે આપણે ફોલ્ડ જે છે ને બંને પ્રકારના કરવાના છીએ। દાખલા તરીકે કોઈ એક ચોરસ કાગળ માનો કે લીધો છે, તો આ ચોરસ કાગળની અંદર મિત્રો બરોબર ધ્યાન રાખજો અરીસાની જેમ આપણે આમ અથવા તો આમ પણ વાળવાના છીએ બરાબર। આ કાગળ જે છે એને અડધો જે છે આમ વાળી દેવાનો છે, તો એ અરીસા પ્રકારનો કાગળ વળ્યો કહેવાય। હવે આમ વળ્યા પછી આ જે ભાગ જે છે એને વળી પાછો મારે આમ ઉપર તરફ વાળી દેવો છે, અને મારે આ આટલો જ ભાગ જે છે એ ફક્ત અહીંયા નિર્દેશ કરવો છે,
તો જે ઉપર તરફ વાળેલો છે એ તમે પાણીના નિયમ પ્રમાણે વાળેલો છે તો આ બે નિયમ જે છે ને બહુ મોસ્ટ ટાઈમ પે છે અરીસો અને પાણી બરાબર આ કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હોય તો આ જ વસ્તુ આપણે કાગળ પર કાર્ય જે છે એ કરવાની વાત છે એટલે કે મગજમાં કલ્પના કરવાની છે પરીક્ષામાં તમને કાગળ નથી આપવાના અને કાતર નથી આપવાના પણ એને સરળ બનાવવા માટે અત્યારથી મગજમાં અમુક હિંટો બેસી જશે તો કાલ્પનિક રીતે આ દ્રશ્યો તમે ઊભા કરી શકશો એની મિત્રો 100% ગેરંટી છે બરાબર તો આ નાનકડું બેઝિક જે છે એને મિત્રો મગજની અંદર ખાસ રાખવું પડે ચાલો હવે મિત્રો આગળ જોઈએ આપણે સૌથી પહેલા મિત્રો આપણે બંનેના એક એક ઉદાહરણ લઈએ માનો કે જે અરીસા કોન્સેપ્ટ જે છે બરાબર તો અરીસા કોન્સેપ્ટ ક્યાં લાગે છે અને કેવા પ્રકારના ફોલ્ડ જે છે મિત્રો થતા હોય છે બરાબર તો અરીસા કોન્સેપ્ટની અંદર દાખલા તરીકે માનો કે આપણે એક કાગળ જે છે અહીંયા માનો કે આ રીતે આપણે બતાવીએ છીએ બરાબર તો હવે તમને ખ્યાલ આવ્યો કે અરીસો જે છે એ કાં તો તમે આમ જમણા અથવા તો ડાબી બાજુ વાળો એને અરીસો કહેવાય તો માનો કે એક આ ચોરસ જે છે એ સરસ મજાનો એક કાગળ લીધેલો છે હવે પહેલાં પહેલું કાર્ય મારે કયું કરવું છે તો કે ભાઈ 50% કાગળને મારે વાળી દેવો છે એકબીજા ઉપર વાળી દેવો છે એટલે હું વાળવા માટેની અહીંયા તમને ચોક્કસ રીતે મારે અહીંયા હિંટ આપવી પડે એ મિત્રો ફરજિયાત છે પરીક્ષામાં પણ એ વસ્તુ આપવાના છે બરાબર અને એ બહુ ખૂબ મહત્વની છે કે આ મારી બાજુનો કાગળનો ભાગ જે છે મિત્રો આની ઉપર જે છે એ વળવા જઈ રહ્યો છે આ એવું સંકેત બતાવે છે તો સૌથી પહેલા આટલી વસ્તુ જે છે એને એક મિત્રો આપણે ક્લિયર સમજી લઈએ બરાબર હવે દાખલા તરીકે તમને ફોલ્ડનો ખબર પડી ગઈ છે તો હવે આ કાગળનો ફોલ્ડ વળી ગયો એ ફાઇનલ થઈ ગયું તો આ કાગળનો ફોલ્ડ વળી ગયો તો એ માનો કે આપણે કાલ્પનિક રીતે મિત્રો કેવો દેખાય છે તો અહીંયા સ્પષ્ટ રીતે ચોક્કસ કહી શકાય કે એક કાગળ જે હતો એના મિત્રો આ રીતે બે ફોલ્ડ વળી ગયા છે એટલે આ પ્રકારનો થઈ ગયો હવે હું એને અહીંયા જે છે મિત્રો કાપું છું બરાબર એટલે અહીંથી તો આ કાગળ જે છે મિત્રો વળી ગયો છે તમે એમ સમજી લેજો માનો કે અહીંયા તમને હું આ રીતે બતાવી દઉં તો તમને સ્પષ્ટ રીતે મગજની અંદર ખ્યાલ આવી જશે અહીંયા જે કાગળ હતો એ આમ વાળી દીધેલો છે પછી મેં મિત્રો અહીંયા મેં કાપો જે છે માનો કે મૂકેલો છે બરાબર અથવા કાતરથી કાપેલું છે અથવા એક કોઈ ડિઝાઇન કરેલી છે તો હવે તમારે વિચાર એ કરવાનો છે કે તમને ખ્યાલ છે કે અહીંથી જે આ ભાગ આની ઉપર જે વળેલો હતો એ હવે મિત્રો શું થશે નેક્સ્ટ પોઝિશનમાં તો કે આથી ઊંધું થશે એટલે કે આ વસ્તુ આમ ખુલવા જશે જે બી આ વસ્તુ આમ ખુલવા જશે એટલે શું થશે તરત જ આ શેપ જે છે એ પોતાનું સ્વરૂપ જે છે આવા પ્રકારે ધારણ કરશે તમે વિચાર કરો બરાબર દાખલા તરીકે આપણે માનો કે પ્રેક્ટિકલ કરીએ આ તમારો ચોરસ કાગળ છે બરાબર સેમ આ જ રીતે કાગળ જે છે તમે જોઈ શકો છો હવે આ કાગળની અંદર મેં કીધું ભાઈ અહીંથી જે છે આપણે એક ફોલ્ડ જે છે મિત્રો વાળવો છે તો સિમ્પલી એક આને આપણે ફોલ્ડ વાળી દીધો બરાબર તો એકની ઉપર બીજો ફોલ્ડ જે છે આ રીતે કમ્પ્લીટ આપણે વાળી ચૂકેલા છે અહીંયા પહોંચી ગયા છીએ અહીંયા પહોંચ્યા પછી આપણે શું વાત કરી કે ભાઈ અહીંયા તમે કોઈ પણ પ્રકારની રચના જે કરો છો એને મગજની અંદર તમારે ખાસ લેવાની છે બરાબર માનો કે અહીંયા તમે કાપો મૂકેલો છે હવે એ જ વસ્તુ તમારે વિચાર શું કરવાનો છે તમને ખ્યાલ છે અહીંયા એક ફોલ્ડ વળેલો છે બરાબર આ જે કાગળ હતો એનો એક ફોલ્ડ વળેલો છે એટલે એક ફોલ્ડ વાળો ને એટલે એની અંદર બે પ્રકારના કાગળ આવે ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ બરાબર તો એ બંને પર મિત્રો ખાસ અસર જે છે એ કરતી હોય દાખલા તરીકે માનો કે આપણે અહીંયા કટ જે છે આ રીતે મારી દીધી છે બરાબર આ એને જે રીતે કટ કીધી છે હવે આ કાગળને તમારે ખોલવાનો છે કેમ કે આમ વળેલો હોય તો આમ પાછો ખુલશે તો જોઈ શકો છો સેમ એ જ વસ્તુ તમને દેખાય છે બરાબર જે વસ્તુ તમને અહીંયા ઉપર દેખાય છે એવા જ પ્રકારની અહીંયા નીચે જે છે એ જોવા મળે છે ઓકે આ જે છે ને એક અરીસાનો કોન્સેપ્ટ મિત્રો આપણે કહી શકીએ છીએ બીજી વાત એ કે એ પણ કરીએ ચાલો માનો કે આપણે અહીંયા સમજીએ છીએ કે કદાચ આપણને આની અંદરથી બીજા ધ્યાનમાં શું લેવાના છે બાબતો તો દાખલા તરીકે આ એક ફોલ્ડ તમે આમ વાળેલો છે તો અહીંયા માનો કે એક ફોલ્ડ જે છે એ વળી ગયો છે હવે તમે જે નિશાની કરો છો એ બધું બહુ ખૂબ મહત્વની બાબતો છે બરાબર હવે દાખલા તરીકે માનો કે તમે અહીંયા મિત્રો એક કાપો જે છે એ મૂકી રહ્યા છો હવે અહીંયા કાપો મૂક્યા પછી એની સાચી આકૃતિ જ્યારે પડે છે ત્યારે બરોબર ધ્યાન રાખવાનું આ કાગળ જ્યારે ખુલી રહ્યો છે ત્યારે ફક્ત અહીંયા જે ડબલ કાગળ હતા એના કારણે મિત્રો અહીંયા જે છે એ આ ટપકું એક આવી જશે એટલે આની ખુલેલી આકૃતિ જે છે એ કેવા પ્રકારની લાગે તો આ જે કાગળ હતો ને એમાં એક અહીંયા આવે અને એક અહીંયા આવે બરાબર પછી ભૂલ પડવા માટે ઓપ્શનોમાં અહીંયા મૂકેલી હોય અહીંયા મૂકેલી હોય હવે એટલું મગજમાં રાખવાનું કે જેને આપણે કાતર અડાડેલી જ નથી માનો કે આ ભાગ બધો સેફ છે સલામત છે અહીંયા કોઈ પ્રકારની નિશાની કે કાતર અડાડેલી નથી તો એવા ભાગની અંદર કોઈ પણ પ્રકારની રચના ક્યારેય થાય નહીં આ મગજમાં રાખવાનું બીજું કે આ અરીસાની જેમ આમ વળેલો હોય તો એ આમ જ ખુલતો હોય એ પછી આમની વાત ન આવે એ પછી મિત્રો બીજો ફોલ્ડ આવે ત્યારે એની વાત આપણે કરવાના છે બરાબર તો આમાંથી એટલું જ મગજમાં રાખવાનું છે કે આ ખૂણા પરનું ટપકું જે હતું એટલે કે દૂરના ખૂણા પરનું એ આ બાજુમાં પણ દૂરના ખૂણા પર જ ટપકું રહેવું જોઈએ બસ આ ખૂબ મહત્વનું છે હવે આના બદલે આપણને પછી જુદા જુદા ઓપ્શન જે છે ને એની અંદર જુદા જુદા ગપ્પા મારેલા હોય કે માનો કે તમે અહીંયા ટપકું કરેલું હતું તો એ બીજામાં ખોલો છો ને ત્યારે અહીંયા લઈ લેતા હોય ઘણા બરાબર તો આ વસ્તુ મિત્રો ખોટી પડે છે પછી માનો કે એવી નાનકડી એવી રચના અહીંયા આપે કે ભાઈ ચાલો અહીંયા એને ચોરસ કાપો મૂકેલો છે ધ્યાન રાખજો જો આકાર ખૂબ મહત્વના છે ચોરસ કાપો મૂકેલો છે તો આમ જ્યારે ખોલવા જઈ રહ્યા છે ચોરસ અહીંયા
અહીંયા નું આવે આ છેડા પર આવે કેમ કે આ છેડા પર છે તો એનો છેડો મિત્રો અહીંયા કપાઈ ગયો છે બરાબર છેડો જ કપાણો છે તો આ બાજુ જ્યારે મિત્રો આની માથે આવશે ત્યારે એનો છેડો જે છે ઈ જ આપણે કપાયેલો દેખાવો જોઈએ એક આપણ મગજની અંદર રાખવાનું બીજું કે અહીંયા પોતતી વખતે આકાર જે છે અહીંયા ચોરસ હતો તો કે અહીંયા ત્રિકોણ ન થઈ જાય અહીંયા પોતતા ગોળ ન થઈ જાય આ પણ એક સત્ય છે કેમ કે બે જ નિયમ ચાલે છે એક અરીસા વાળો અને એક મિત્રો પાણી વાળો બરાબર બંને નિયમની એક તો સનાતન સત્ય છે કે કોઈ ચોરસ ને મિત્રો ત્રિકોણ નથી કરી દેતા કોઈ ત્રિકોણ નહીં ચોરસ નથી કરી દેતા કે કોઈ વર્તુળ નથી કરી દેતા આ મિત્રો એક મગજમાં રાખવાનું છે બરાબર ચલો એક બીજું ઉદાહરણ જોઈએ માનો કે આ ચોરસ કાગળ જે છે એ મિત્રો આપણે લીધેલો છે અને એને આપણે એક ફોલ્ડ જે છે મિત્રો વાળી દીધો બરાબર તો એક ફોલ્ડ તમે વાળો છો એટલે તમને આવા પ્રકારની રચના જે છે એ ચોક્કસ જોવા મળી રહી છે હવે તમારે નજીકમાં શું લેવાનું છે કે અહીંયા તો કાગળ છે જ નહીં આ કાગળ આની માથે વળી ગયેલો છે હવે એમાં કાપા કઈ રીતે લાગે છે એ મિત્રો ખૂબ જ મહત્વના કાપાઓ છે બરાબર તો જો અહીંયા જ્યારે તમે કાપો મારો છો દાખલા તરીકે અહીંયા માનો કે તમે કાપો મારી દીધો તો હવે જ્યારે મિત્રો આને તમે આમ કરીને ખોલો છો ત્યારે એ કાપો ક્યાં આવવો જોઈએ અહીંયા જે છે એ આવવો જોઈએ આ કાપો ક્યારે મિત્રો આવી રીતે ન થાય બરાબર એ કાપો જે સાઈડમાં અહીંયા હતો એ ક્યારે પછી આપણે અહીંયા ન કરી શકાય આ રીતે મૂકી શકાતા નથી બરાબર દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ માનો કે આ કાગળ જે છે એની આપણે વાળેલો છે તો મેં અહીંયા કાપો જે છે મારું છું અહીંયા સાઈડમાં ઉપરની સાઈડ જે છે આ સાઈડની અંદર આપણે જે કાપો મારીએ છીએ તો એને જ્યારે ખોલો છો ને ત્યારે તમે જુઓ તમે આ કાપો જે છે એને તમે આમ કરીને ખોલી નાખો તો એ કાપો ક્યાં આવે અહીંથી છેક આ બાજુના દ્રશ્યમાં મિત્રો આપણને દેખાવો જોઈએ તો એ વસ્તુ સાચી કહેવાય બરાબર તો આવી જ રીતે એક પાણીવાળો કોન્સેપ્ટ છે એના પણ બે નાના ઉદાહરણ લઈ લઈએ પછી આપણે કાયદેસરના ઉદાહરણો જે છે વિવિધ પ્રકારના ગળીએ એટલે વધારે આપણને આઈડિયા જે છે આવશે બરાબર તો જોઈએ એક આગળનું ઉદાહરણ હવે મિત્રો જ્યારે તમે જોઈ શકો છો કે જ્યારે કાગળને તમે ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર વાળો છો ને ત્યારે મિત્રો એ ખરેખર પાણી જે છે એનો કોન્સેપ્ટ દર્શાવે છે બરાબર હવે માનો કે આ ચોરસ કાગળ છે એને અડધો અડધ ઉપરથી આમ આનીમાંથી મિત્રો પાડી દીધો છે અહીંયા જોઈ શકો છો એ બતાવેલો છે અહીંયા વાળેલો બતાવ્યો છે આ સીધો બતાવ્યો છે ખાલી એવું દર્શાવે છે કે ઉપરથી અડધો જે છે નીચે તરફ વાળી દો બરાબર એટલે આ કાગળને વાળી દેવાનો એટલે સૌ પહેલા તો શું કહી શકાય માનો કે આ કાગળ છે બરાબર હવે આ કાગળને આની જેમ આપણે 50% આ રીતે વાળી દેવાનો એટલે તમે નજર જે છે એ આવી રીતે કરજો કે અત્યારે આવી રીતે કાગળ બની ગયો છે દાખલા તરીકે આ તમે જોઈ શકો છો સેમ આ પ્રકારનો કાગળ બની ગયો છે હવે મગજમાં શું રાખવાનું છે મગજને કેવું આપણે જે છે મિત્રો વિકાસ કરાવવાનો છે તો બરોબર દાખલા તરીકે ચાલો હું આમાં કાપાની વિચારું કે માનો કે એક મેં અહીંયા કાપો મૂક્યો છે એક માનો કે મેં અહીંયા કાપો મૂક્યો છે અને અહીંયા હું મિત્રો ત્રિકોણાકાર કાપ જે છે મેં માનો કે અહીંયા મૂકી રહ્યો છું તો હવે આ આકૃતિ જે છે એ મિત્રો કેવા પ્રકારની લાગશે એ જ આપણે મગજની અંદર મિત્રો લાઇટ કરવાની છે તો એક નાનકડું એવું એક્ઝામ્પલ જે છે એની અંદર હું તમને 3 ઓપ્શન આપી દઉં બરાબર આપણે 4 ઓપ્શન આપવાના છે પણ હું ખાલી તમને 3 જે છે મિત્રો બતાવી દઉં બરાબર તો આની અંદરથી જુદા જુદા પ્રકારના ગપ્પા જે છે મિત્રો મારેલા હોય છે આવા પ્રકારની રચનાઓ જે છે એ બધી રીતે મિત્રો આ રીતે બતાવેલી હોય છે એમાંથી સાચી રચના જે છે એ મિત્રો કયા પ્રકારની બનતી હોય છે એ આપણે નજરની અંદર ખાસ જે છે લેવાનું છે બરાબર તો દાખલા તરીકે આપણે આના કેટલાક ઉદાહરણો જે છે એ મિત્રો જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે માનો કે આ 3 વિકલ્પ તમને મેં આપેલા છે હવે આપણે ફક્ત વિચારવાનું શું છે તો કે જો ભાઈ આ ફોલ્ડ આમ વળેલું છે એટલે એને એક વખત તમે ઉપરની તરફ ખોલશો એટલે તરત શું થશે આ જે ભાગ જે છે એની રચના આવા પ્રકારની થવાની કોશિશ કરશે અહીંયા તમે જોઈ શકો છો આને ખોલી નાખો એટલે આવો નવો ભાગ મિત્રો અહીંયા જે છે એ ઉપસશે બરાબર અહીંયા વાળેલો હતો એટલે અહીંયા 2 કાગળ હતા એક પોતાનો નીચેનો અને ઉપર વળીને આવેલો એટલે આ જે કાપો પડેલો છે ને ઉપરનો ભાગ સાથે લેતો જશે એટલે ક્યાં જશે ઉપર જે છે મિત્રો આ સેમ કાપો જશે અને મેં કીધું એની જેમ કે આકાર ક્યારેય બદલાય નહીં બહારની તરફ મોઢું પોળું હતું તો ખોલો છો ત્યારે બહારની તરફ મોઢું પોળું રહે બરાબર આ મગજમાં રાખવાનું આની બદલે જો અહીંયા ખાલી સાદો ત્રિકોણ આમ કરે આમ બતાવી દીધો હોય તો આપણે ખોટા પડીએ તો આવા પ્રકારની રચના જે છે એ ખરેખર આની અંદરથી ખુલે ને એટલે મિત્રો થવી જોઈએ બરાબર તો આપણે નાનકડું એવું કાર્ય કરીએ દાખલા તરીકે આ સેમ એ જ વસ્તુ બતાવે છે હવે મેં શું કર્યું તો કે મેં એક અહીંયા ત્રિકોણનો એક કાપ મારેલો હતો આવી રીતે એક જે છે આપણે અહીંયા કાપ લઈ લઈએ છીએ પછી બીજું મેં શું કર્યું તો કે અહીંયા ખૂણા ઉપર પણ એક કાપ હતો એટલે એને પણ મિત્રો આપણે શું કરશું આવા પ્રકારનો ખૂણો જે છે એ કાપી નાખીએ આ બાજુથી પણ એવા જ પ્રકારનો ખૂણો જે છે એ કાપી નાખીએ પહેલાં જોઈ લો તમે આવા પ્રકારનો કાપ મૂકેલો હતો હવે આ ખોલો એટલે શું થાય તો આ કાગળ હતો એની અંદર 2 સાઈડ મિત્રો હતી એટલે ખરેખર તમે જોઈ શકો છો કેવા પ્રકારની રચના જોવા મળે છે તો કે ઓપ્શન એ જે છે એ મિત્રો આની માટે યોગ્ય તમને દેખાઈ રહ્યો છે બરાબર જે ઓપ્શન એ માં છે એવી જ વસ્તુ મિત્રો આની અંદર જોવા મળી રહી છે એટલે થોડુંક મગજને જે છે એ મિત્રો તમારે કાલ્પનિક શક્તિઓ વિકસાવવાની છે કે આ ભાગ ઉપર વળેલો છે પણ જ્યારે એને ખુલશે ને ત્યારે એના પોતાના આકારો કેવી રીતે પોતાની સાથે લઈ જાય છે એની કલ્પનાનો મિત્રો વિકાસ જે છે એ આપણે કરવાનો છે બરાબર તો એના માટે જ હું તમને આ કાગળ જે છે એનું પ્રેક્ટિકલ બતાવું છું જેથી કરીને ખ્યાલ આવે કે શા માટે આવો આકાર ઉપર જઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો કે જ્યારે ફોલ્ડ વાળેલો હતો ત્યારે એની અંદર એની 2 જે છે એ મિત્રો એની બાજુ આવેલી હતી બરાબર બંને બાજુઓ કપાણેલી છે માટે ઉપરની બાજુ જ્યારે કપાણેલી ખુલે છે ત્યારે મિત્રો આવી રીતે આપણને દેખાવી જોઈએ બસ આ કલ્પના શક્તિનો વિકાસ છે એ આપણે ખાસ કરવાનો છે ઓકે તો મુખ્ય બે
કોન્સેપ્ટ ને આપણે મગજ ની અંદર મિત્રો ખાસ રાખવાના છે કે જ્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારનો કાગળ જે છે એ મિત્રો અરીસાની જેમ વાળેલો હોય તો મિત્રો એ અરીસાના કોન્સેપ્ટ મુજબ ખુલશે અને જો કોઈ કાગળ જે છે એ મિત્રો નીચે અથવા તો ઉપર તરફ એટલે કે પાણીના કોન્સેપ્ટ મુજબ વાપરેલો હોય તો જે પાણીમાં આકૃતિઓ દેખાતી હોય છે એવા પ્રકારની આકૃતિઓ જે છે મિત્રો આની અંદર રચાતી હોય છે બરોબર ચાલો હવે મિત્રો આના વિધિવત રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ અને એની અંદરથી આપણે ચાર ચાર ઓપ્શન જે છે એ પણ મિત્રો આપીએ અને મેક્સિમમ મિત્રો પ્રયત્ન કરીએ કે કોઈ પણ પ્રકારનો કાપ મૂકેલો હોય કે ગમે એટલા ફોલ્ડ વાળેલા હોય તો એને મિત્રો ખોલો ત્યારે આપણે ધીમે ધીમે મિત્રો કઈ રીતે એનો સાચો જ જવાબ કોન્ફિડન્સ દ્વારા મિત્રો આપી શકીએ એની પણ આપણે પ્રેક્ટિસ જે છે એ જોવાની છે તો જોઈએ આજનું પહેલું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજનું પ્રથમ નંબરનું ઉદાહરણ જે છે એની અંદર જોઈએ મિત્રો મારી માટે થોડો ચેલેન્જ વાળો આ ટોપિક એટલા માટે હતો કે મિત્રો સાદું બોર્ડ છે એટલે ઘણી બધી વખત આની અંદર તકલીફો જે છે એ મિત્રો ડ્રોઈંગની અંદર પડે બરાબર છે સ્વાભાવિક છે પણ છતાંય આપણે મિત્રો એને ચેલેન્જથી જે છે મિત્રો આ ટોપિક જે છે એને પૂર્ણ કરવાનો છે તો અહીંયા જોઈ શકો છો કે સૌ પ્રથમ તો આની રકમ બધામાં કોમન હશે એટલે હું દરેકમાં લખીશ નહીં એમાં લખેલું હશે કે નીચે આપેલો જે કાગળ જે ફોલ્ડ કરેલો છે એને મિત્રો જ્યારે આકૃતિને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે નીચે પૈકી કેવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરે છે બસ આ જે છે એ કોમન સૂચના છે એ તમે સમજી ગયા બરાબર એટલે દરેક વખતે હું લખીશ નહીં અહીંયા તમને એની પોઝિશન આપેલી હશે કે કેટલા સ્ટેપમાં એને વાળવામાં આવેલું છે 99% ત્રણ સ્ટેપમાં એને વાળવામાં આવતું હોય છે ચોથું પણ જરૂર પડે તો મિત્રો વાળી શકાય કે અઘરું નથી એકાદ દાખલો બે દાખલો એનો પણ આપણે આવવાનો જ છે બરાબર નીચે ચાર ઓપ્શન જે છે એ મિત્રો અત્યારે હું તમને આપું છું પાંચ પણ કદાચ આપે તો કંઈ વાંધો નથી ત્રણ આપે તો કંઈ વાંધો નથી તો હવે મિત્રો ખાસ કોન્સેપ્ટનો બેઝિક આપણે સમજી ગયા છીએ બરાબર તો જોવાનું સૌથી પહેલા વિચાર કરજો કે આ કાગળની પોઝિશનને સમજજો બરાબર બધામાં સેમ જેવી જશે આને મિત્રો આવા પ્રકારે વાળવાની વાતો છે એટલે આ જે છે આની ઉપર આવી જશે એટલે જો આની ઉપર આવી ગયું છે હવે મિત્રો આ એકદમ આછું થઈ ગયું છે આ ભાગ હવે નથી એમ કલ્પના કરો આમ વળી ગયો છે બરાબર હવે આમ વાળ્યા પછી એને શું કરેલું છે કે પછી મિત્રો જે અડધો ભાગ હતો ને એને પાછો આમ વાળી અને એક નાનકડો એવો ચોરસ જ એને રવા દીધેલો છે તો આ જે નાનકડો એવો ચોરસ છે એની અંદર મિત્રો આ જગ્યા પર એ કાપો મૂકવા જઈ રહ્યા છે અથવા તો એને કાપવા જઈ રહ્યા છે તો આ ભાગ મિત્રો એને આમ કરી આમ કાપી નાખેલો છે હવે વિચાર કરવાનું છે કે હવે એને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે એ કેવી રીતે મિત્રો સ્વરૂપ ધારણ કરે તો હમણે પહેલા કીધું એની જેમ કે ઉપરથી આ કાગળ આની માથે પડેલો છે એટલે પહેલા તો એક ભાગને આમ ખોલી નાખો બરાબર એક ભાગને આમ ખોલી નાખો ને એટલે કેવો દેખાય પહેલા અહીંયા આપણે સમજી લઈએ તો માનો કે આને આપણે ખોલ નાખીએ છીએ તો સેમ મિત્રો અહીંયા આકૃતિ જે છે એ નીચે પ્રકારનું સ્વરૂપ જે છે એ ઉપર તમારું અહીંયા આ જ પ્રકારે મિત્રો તમને જોવા મળશે આની પણ 100% ગેરંટી છે બરાબર ચાલો એક ભાગ ખોલી લ્યો હવે અહીંથી શું કરવાનું ઊંધી તરફ ચાલવાનું જે આમ ચાલતા હતા એ મિત્રો હવે આ તરફ ચાલશું એક ભાગને ખોલી નાખ્યો છે એટલે હવે કાગળ તમારી પાસે કેટલો છે હવે તમારી પાસે ફક્ત ને ફક્ત અડધો કાગળ બચેલો છે બરાબર એટલે કે આવી રીતે જે છે મિત્રો કાગળ બચેલો છે તમે જોઈ શકો છો આટલો કાગળ બચેલો છે આને ખોલવાનો છે હવે આને જ્યારે ખોલો છો ત્યારે અરીસો યાદ કરો બરાબર કેમ કે આમ જે વસ્તુ છે આ બાજુ આવે તો સેમ આવા પ્રકારની છાપ જે છે મિત્રો અહીંયા પણ આ વસ્તુ પાડી દેશે બરાબર તો હવે તમે સમજી ગયા છો કે આ ભાગ જે છે એ ટૂંકમાં આવા પ્રકારનો ભાગ મિત્રો આપણને દેખાવો જોઈએ તો આ ચાર ઓપ્શન ની અંદર જરાક વિચાર કરો ઘણી બધી વખત આની અંદર જુદા જુદા ગપ્પા હોય એને મિત્રો લેવાના નહીં બરાબર જો આ ખૂણાને આપણે કંઈ સળી કરેલી નથી ખૂણાને સળી ન કરી હોય તો ખૂણાવાળું ઓપ્શન કરે વિચારવાનું હોય બરાબર અહીંયા તમે જુઓ એ શેપ મિત્રો અહીંયા બની ગયો છે સેમ બરાબર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ કોર્નર પર ચોરસ ક્યાંથી આવ્યા કોર્નર પર તો આપણે કોઈ કાપ જે છે એ મૂકેલા જ નહોતા બરાબર તો આ વસ્તુ પણ ખોટી દર્શાવે છે અહીંયા પણ તમે જોઈ શકો કોર્નર તો આમાં સલામત છે તો પછી સલામત કોર્નર હોય તો મિત્રો એમાં કોર્નર કાપવાની જરૂરિયાત નથી આ કોર્નર વાળો જવાબ ક્યારે આવી શકે તો મિત્રો અહીંયા ખાલી અહીંયા અહીંયા બતાવી દઉં કે દાખલા તરીકે જો અહીંયા મેં એક કાપો મૂકી દીધો હોત આ કોર્નર પર ને જો આમ કે આમ કાપી નાખેલો હોત તો જ્યારે આ ખુલશે ને ત્યારે બધી જે બાજુએ ચારે ચાર બાજુએ આ કાપો જે છે મિત્રો આની જેમ દેખાતો હશે બરાબર પણ અત્યારે મિત્રો આપણે આવું કાંઈ કરેલું નથી હવે આને મિત્રો એકદમ સિમ્પલ રીતે પ્રેક્ટિકલી જોઈ લઈએ દાખલા તરીકે આ કાગળ હતો બરાબર એને એક ફોલ્ડ વાળવામાં આવ્યો એટલે ક્યાં પહોંચ્યા તો કે અહીંયા પહોંચ્યા અને એક ફોલ્ડ જે છે એ વાળી દીધો ત્યાર પછી એને શું કહેજો કે ઉપરથી નીચે તરફ જો યારો પણ બતાવેલો છે ઉપરથી નીચે તરફ ફોલ્ડ જે છે મિત્રો વાળવાનો છે એટલે આવા પ્રકારનું ચોરસ જે છે અહીંયા ત્યાં મિત્રો પહોંચી ગયા અહીંયા ચોરસ સુધી આપણે પહોંચી ગયા પછી એને શું કર્યું આ કોર્નર કાપેલો છે આ બહુ મહત્વની બાબત છે અહીંયા શું કાપે છે એ ખૂબ મહત્વનું છે તો અહીંયા મિત્રો સાઈડની અંદર અંદરનો જો કોર્નર કાપવામાં આવે તો આવી રીતે કોર્નર જે છે એ કપાઈ ગયો છે બરાબર તમે જોઈ શકો છો આ રીતે કોર્નર કપાઈ ગયો હવે પહેલું સ્ટેપ કયું લેવાનું હતું તો કે તમે જે છેલ્લું સ્ટેપે પહોંચ્યા હતા ને એને મિત્રો હવે પહેલું કહેવાનું એટલે કે હવે આને ખોલી નાખો ખોલો છો તો તમને આ પ્રકારની રચના અહીંયા જોવા મળે છે સેમ એ જ રીતે એના પછી શું કરવાનું તો કે આખો કાગળને હવે ખોલી નાખો તો આખો કાગળને ખોલી નાખો તો વચ્ચેના સ્થાન પર તમે જોઈ શકો છો કે જેવા પ્રકારની આપણે આકૃતિ સમજ્યા છીએ એવા જ પ્રકારની રચના જે છે એ બરોબર વચ્ચે સેન્ટરમાં થાય બરોબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે ત્યાર પછી મિત્રો આપણે આગળનું બીજું ઉદાહરણ જોઈએ તો જો તમને અહીંયા પોઝિશનમાં થોડોક બદલાવ કરેલો છે પહેલામાં પહેલો જે કાગળ હતો એ કાગળને મિત્રો એને શું કર્યું પાણીની જેમ વાળ્યો છે ઉપરથી નીચે તરફ મિત્રો એને વાળી દીધો છે તો ચાલો ઉપરથી આ નીચે તરફ વળી ગયો
છે કાગળ હવે અહીં ઉપરની સાઈડમાં કાગળ નથી એમ કલ્પના કરો કેમ કે જો અહીં ઘાટી લાઈન દોરાઈ ગઈ છે એટલે કાગળ જે છે આની માથે મિત્રો વળી ગયો છે આની માથે વળ્યા પછી નેક્સ્ટ શું કહે છે તો કે હજુ એક વખત એને વાળવાનું કહે છે એટલે કે જે અહીંયા હતો એ ભાગને આ રીતે વાળો એટલે આખા કાગળનો ચોથો ભાગ અહીંયા તમારો દેખાઈ રહ્યો છે આ કઈ દિશામાં વળીને આવેલો છે એ મગજમાં મિત્રો ખાસ કલ્પનાઓ કરવાની છે હવે આને ખોલો ને ત્યારે પહેલું મિત્રો આમ ખુલે એટલે આમ અડધો ભાગ થઈ જાય પછી મિત્રો આ નીચેથી આમ ઉપર ખુલે એટલે પહેલા અરીસો ખુલે પછી મિત્રો પાણી થશે બરોબર બસ આ કોન્સેપ્ટને આ રીતે મગજમાં રાખો તો સૌથી પહેલા તો આને મિત્રો આમ કે આમ ખોલી નાખો એટલે જ્યારે આમ ખોલો છો ત્યારે એની અંદરથી શું થશે તો ફ્રી હેન્ડની રચના જે છે એને મિત્રો નહીં ભૂલવાની જો આ ટપકું આ ખૂણે હતું ત્યાંથી એની બાજુમાં જ રચાવાનું ચાલુ થઈ જાય આ મગજમાં રાખવાનું આ ટપકું અહીંયા કે અહીંયા ક્યાંય જવાની કોઈ વાત નહીં કરવાની બરોબર અહીંયા જે ચોરસ તમારો દેખાય છે એ જ્યારે આમ ખુલેલો હશે ત્યારે અહીંયા કપાઈ ગયેલો હતો એ કપેલો ભાગ જે છે એ મિત્રો આ બાજુમાં પણ મિત્રો અહીંયા રચાય છે ચાલો હવે આ આકૃતિ આખી ડિઝાઇન જે છે એ મિત્રો તૈયાર થઈ ગઈ છે બરોબર આ અડધાના આધારે સીધો જવાબ આપી દેવો એવું જરૂરી નથી આ ઘણી વખત મળી જાય ખરો તમે જોઈ શકો છો જો અહીંયા બે ટપકા છે ને બે ઓલા છે તો જોઈ દો તમે અહીંયા આ ન ચાલે બરોબર બે ટપકા છે પણ ત્રાંસા છે ત્રાંસા નહીં સીધા વાળા તો આ જવાબ યોગ્ય લાગશે બરોબર કેમ કે અહીંયા ને અહીંયા જુઓ તમે આ જુઓ આ તો યોગ્ય છે જ નહીં હવે વિચાર કરો કે જે આકૃતિ તમને આવા પ્રકારની દોરેલી હોય એને મિત્રો જ્યારે આ રીતે ખોલવામાં આવે છે ત્યારે આ જ આકૃતિઓ મિત્રો અહીંયા જે છે એ સેમ જે છે એ પાણીના નિયમ પ્રમાણે આવી જ રીતે મિત્રો છેડા પરને આકારો છેડે રહેશે અંદરના આકારો અંદર રહેશે તો આનો પરફેક્ટ જવાબ જે છે મિત્રો આપણે ઓપ્શન સી જે છે એ ખરેખર સાચો કહી શકીએ છીએ બરાબર તો આની અંદર એકદમ સિમ્પલી ખ્યાલ આવી ગયો છે મારે કંઈ કાતર લેવાની જરૂરિયાત નથી બરાબર તમે ખાસ જે છે મિત્રો બેસી રહેજો આ મહત્વની બાબત મુખ્ય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો સરસ મજાનું ઉદાહરણ જોઈએ તો જો કોઈ પણ રીતે વાળી શકે છે અત્યારે એને પહેલામાં શું બતાવેલું છે તો કે આ જે છે કાગળને મિત્રો મારી તરફ વાળી રહ્યા છે એટલે એક ફોલ્ડ જે છે એ વાળ્યો બરાબર આ એક ફોલ્ડ વળી ગયા પછી શું કરે છે તો કે પછી જે આખો ઊભો પટ્ટો હતો એની અંદરથી બીજા બે ભાગ રાખી અને આમ ઉપર જે છે મિત્રો વાળે છે અહીંયા તીર બતાવેલું છે કે ઉપલા ભાગને નીચે તરફ ઉપર જે છે મિત્રો વાળી દે છે એટલે વાળ્યા પછી તમને આટલો ભાગ જે છે ને મિત્રો દેખાય છે આખા કાગળનો મિત્રો આ ચોથો ભાગ જે છે એટલો મિત્રો બની ગયો હવે એની અંદર તમે જે આકારને કાપો છો ને એ આકાર ખૂબ મહત્વનો હોય છે બરોબર એવું નથી કે મનમાં ફાવે એમ કે અહીંયા કોઈક વસ્તુ કપાઈ ગઈ એટલે આ એક બે ત્રણ ને ચાર તો આ ચાર ચાર તો બધાને દેખાતું જ હોય એ બહુ મહત્વનું નથી મહત્વનું શું છે આકારની મૂળ સ્થિતિ કઈ હતી એ ખૂબ મહત્વનું છે કેમ કે અરીસો અને પાણીની અંદર કઈ સ્થિતિઓ કેટલી બદલાય જે છે એ મિત્રો આપણે સમજેલા છીએ માટે તો સૌથી પહેલા શું કરાય તો સૌથી પહેલા આ જે કાગળ મિત્રો જે ઉપરથી આવેલો છે કે આ બાજુથી આવેલો છે આ ખૂબ મહત્વનું છે જો તમે આને આમ ખોલી નાખો તો ઘણી વખત ભૂલ પણ થવાની શક્યતા હોય છે બરાબર તો આ કાગળ મિત્રો ઉપરથી વળેલો છે આને ઉપર તરફ જ્યારે ખોલો છો ત્યારે માનો કે હું પહેલાં તમને બતાવી દઉં કે આ રીતે કાગળ ઊભો જે છે એ ખુલશે ઊભો ખુલે ને ત્યારે જો આ જે તીર જેવો ભાગ છે ને મિત્રો અહીંયા તીરથી જ શુભ શરૂઆત થવી જોઈએ એટલે આનો જે ત્રિકોણ નેક્સ્ટ બનવો જોઈએ ને એ ખરેખર કેવો બનવો જોઈએ આવા પ્રકારનો બનવો જોઈએ આ બહુ મહત્વની બાબત છે નાનકડો પોઈન્ટ પણ ખૂબ મહત્વનો છે તો આનું આવા પ્રકાર રચના થાય તમે જુઓ અહીંયા શું અહીંયા વાંધો શું પડે છે તો કે આ ત્રિકોણ જેવો હતો ને એવો એવો ઉપર આવી ગયો તો આ ખરેખર પાણીની અંદર આવી રચના થતી નથી માટે આ ઓપ્શન ખરેખર ખોટું પડે છે આમાં પણ તમે જોઈ શકો છો કે આની બેઠક જે છે ને એ મિત્રો બાજુની સાથે આની બેઠક હતી તમે જોઈ શકો છો તો ઉપરની સાઈડમાં તમે જુઓ બાજુની સાથે બેઠક ન રહી બરાબર બેઠક આ બાજુ આવી ગઈ છે એના કારણે આ વસ્તુ પણ મિત્રો ખોટી પડે છે આ તો હડહડ મોટો ગપ્પો મારે છે કે રાઉન્ડ થઈ ગયા બરાબર ત્રિકોણમાંથી રાઉન્ડ ક્યાં બની ગયા એટલે આ પણ મિત્રો ખોટી બાબત છે એટલે તમે જોઈ શકો છો કે આ અડધા ભાગને આમ ખોલેલો છે હવે એ શું કરવા માંગે છે તો કે હવે અહીંયા આકારને આમ ખોલી નાખશો એટલે મિત્રો આ ત્રિકોણ જે છે એની રચના સેમ છાપ જે છે ને મિત્રો અહીંયા બનશે જેવી રીતે અહીંયા હશે એવી જ પોઝિશનમાં સેમ છાપ જે છે મિત્રો આ પ્રકારે ખુલશે તો આની યોગ્ય અને સાચી રચના જે છે ને મિત્રો ઓપ્શન ડી માં તમને અહીંયા જોવા મળે છે બરાબર નાનકડું ખાલી પ્રેક્ટિકલી ફટાફટ જોઈ લઈએ દાખલા તરીકે આ કાગળ હતો એને મિત્રો આવા પ્રકારે વાળેલો હતો બરાબર તો આપણે આ એક ફોલ્ડ જે છે એ કરી નાખો એક ફોલ્ડ કર્યો એટલે આવી રીતે તમે પહોંચી ગયા છો હવે ઉપરથી નીચે તરફ વાળવાનો છે તો સેમ જ્યારે ઉપરથી નીચે તરફ આવા પ્રકારની રચના અહીંયા વાળવામાં આવે છે ત્યારે એનું અહીંયા ત્રીજું સ્વરૂપ જે છે એ તમને દેખાતું હોય છે આ તમે ત્રીજા સ્વરૂપે પહોંચી ગયા છો હવે બરોબર ધ્યાન રાખજો કે તમારે અહીંયા મિત્રો ત્રિકોણ જે છે એને મિત્રો કાપવાનો છે બરાબર તમે કોઈ પણ રીતે કાપી શકો છો અત્યારે હું મારી બુદ્ધિથી મિત્રો અહીંયા ત્રિકોણ જે છે એને કાપું છું અને પછી હું તમને ખાલી બતાવું છું તો આપણે એવી રીતે ત્રિકોણ જે છે એને કાપ્યા પછી કઈ દિશામાં ખુલે છે એ ખૂબ મહત્વનું છે એ ખાસ નજરમાં રાખવાનું ચાલો ત્રિકોણ જે છે મિત્રો કપાઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ કાપેલો છે બરાબર તો એનો સાચો ફોલ્ડ જે છે એ દિશામાં તમને બતાવું તો આ રીતે હતું સૌથી પહેલા શું થશે તો કે ઉપર તરફથી વસ્તુ આવેલી હતી એટલે પહેલા ઉપર તરફ ખુલી જશે એટલે આવી રીતે તમને દેખાય છે પછી અહીંયા નેક્સ્ટમાં શું થશે તો કે આ જે
આ બાજુથી આમ વાળી લેતી અને આમ કરીને ખોલી નાખશું બરાબર તો ખોલી નાખશું તો તમને આવા પ્રકારની રચના જોવા મળશે એટલે સેમ આ વસ્તુ કોના જેવી છે તો કે આની અંદર મિત્રો બેસી જાય છે તમે જોઈ શકો છો ઓકે તો આવું થોડું ઘણું તમે નોલેજ મિત્રો પ્રેક્ટિકલી જોશો ને એટલે આપોઆપ તમારા મગજની અંદર કલ્પનાઓ વિકસશે પછી આ ચિત્રો જે છે ને મગજમાં ફિટ થશે આનો આકાર આવો છે ને એ મિત્રો ખાલી એમ કરીને પાડવાનો ઊંધો જે છે એ ઉપર પાડી દેવાનો બરાબર એટલે આપણી ભૂલો થવાના મોટા કારણો જે હતા કે આપણે એવું સમજતા જ નહોતા કે આ ખોલીએ છીએ તો એ આવું દેખાય કે આવું દેખાય કે આવું દેખાય તો એનો પોઈન્ટ જે છે ને આપણે નહોતા જાણતા એ બહુ મહત્વની બાબત હતી બરાબર એ ખાસ જાણવું પડે કે આ જે પોઝિશન છે એની બેઠક જે દિશામાં છે તો એવી રીતે જો આની બેઠક બાજુ તરફ હોય તો ઉપરમાં બાજુ તરફ બેઠક લેવી પડે બરાબર જો આ જે છે એ અણી માનો કે બાજુ તરફ મારતું હોય તો ઉપરમાં તે અણી જે છે એ બાજુ તરફ મિત્રો મારવી પડે બરાબર તો આના પછીના આપણે ઉદાહરણો લઈશું એમાં પણ તમારે એક ધ્યાનથી જોતા રહેવાનું છે જેટલું તમે અવલોકન કરશો ને આ આખો અવલોકનનો મુદ્દો છે જેટલું અવલોકન કરશો એટલું મિત્રો આની અંદર તમને સફળતા જે છે 100% મળશે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે ત્યાર પછી મિત્રો આપણે જે ફોર્ડ જે વાળવાનો છે એની સેજ સિસ્ટમ બદલાવીએ છીએ માનો કે આ કાગળ છે તો એને મિત્રો આપણે મધ્યમાંથી પણ ફોર્ડ વાળી શકીએ કેમ કે આ બધા કાગળો સરસ મજાના મિત્રો એક પ્રમાણિત આકૃતિઓ આપવામાં આવે છે એટલે કે ચોરસ હોય કે ત્રિકોણ હોય એ બધી એ રીતે એકબીજા ઉપર વ્યવસ્થિત બેસી જાય એવો જ આકાર જે છે એ આપણને સમબાજુ આપવામાં આવતો હોય છે હવે આને આપણે આમ ઉપર તરફ વાળી નાખે છે બરાબર તો અહીંયા જો ઘાટું તમને દેખાઈ રહ્યું છે કે આ કાગળ વળી ગયો છે ઉપર કાગળ છે નહીં માનો કે તો અહીંયા એક ફોલ્ડ પહેલો જે છે એ મિત્રો આ રીતે ઉપર તરફ વાળી દીધો ઉપર તરફ વાળ્યા પછી તમને તીર શું બતાવે છે તો કે અહીંયા મધ્યમાંથી મિત્રો આને આની માથે ઉપર પાડ્યો એટલે 100% આ આખી જે કાગળની રચના જે છે ને ફક્ત આવા પ્રકારની તમને અહીંયા દેખાતી હોય છે હવે આ રચનાની અંદર ખૂબ મહત્વનું એ છે કે એમાં કાપો કઈ દિશામાં કયા એંગલમાં કયા ખૂણા પર ને કેવા પ્રકારનો પાડેલો છે એ ખાસ મહત્વનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો સરસ મજાનો એક નાનો પડ્યો કાપો મૂકેલો છે તો ઉતાવળ નહીં કરવાની કે મને ખબર છે આ તો 4 વખત વળેલું છે એટલે એક કાપો અહીંયા આવશે એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે આમ કરીને ફાટ દઈને તો બધું 4 વાળું દેખાતું હોય બરાબર છે તો એમાં ખૂબ બહુ મહત્વનું હોય છે જો અહીંયા મેં 2 ઓપ્શન જાણી જોઈને તમને એવા રાખેલા છે કે ચાલો આને આપણે માનો કે ખોલીએ છીએ તો આને ખોલીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો આના ઊંધા ક્રમમાં ખોલો તો આ છાપ અહીંયા ઉપર પડશે બરાબર એટલે આ જે છે એ ખોલો એટલે આવી રીતે માનો કે ખુલી જશે એટલે આવી છાપ ક્યાં પડશે તો કે આવી છાપ જે છે મિત્રો અહીંયા તમને જોવા મળશે ઓકે ચાલો હવે આ પ્રકારનું જે છાપ તમને દેખાય છે એને મિત્રો પાછો એક વખત વાળેલો હતો તો એને આમ કે આમ ખોલી નાખીએ એટલે આ આખો ભાગ ક્યાં છપાય છે સામેની સાઈડની અંદર મિત્રો આખો ભાગ છપાઈ જશે એટલે આના જેવું તમને અહીંયા છાપેલું દેખાવું જોઈએ બરાબર છે અને આ સેન્ટરમાં છે તો સેન્ટરમાં જ રહેવું જોઈએ સાઈડમાં પછી જવું જોઈએ નહીં અત્યારે થોડું ઘણું મારી આકૃતિઓ જે છે ને થોડી ઘણી અવગણજો બરાબર કેમ કે પરફેક્ટ આપ જે છે મિત્રો ફૂટપટ્ટીથી અત્યારે હું કાંઈ દોરતો નથી એટલે થોડું ઘણું સમજજો પણ તમે સમજી જાઓ એટલું મિત્રો અહીંયા કાફી હશે તો તમને ખ્યાલ છે કે 4 બાજુઓ પર કાંઈક ચોરસ દેખાઈ રહ્યા છે તો મિત્રો જુઓ એ ઓપ્શન જુઓ સી ઓપ્શન જુઓ ડી ઓપ્શન જુઓ બસ આ લોજિક જ મગજમાં રાખવાનું છે એટલે કહું છું કે સીધે સીધું આલુ અને ભાલુમાં ફરક મોટો સમજવાનો છે તો હવે મિત્રો હું એમ કહું છું કે આ એ ઓપ્શન છે અને ડી ઓપ્શન છે આમ જુઓ તો 2 સામ્યતા ઘણી બધી ધરાવે છે કે બાજુ પર સેન્ટરમાં કાપ મૂકેલો છે બાજુ પર સેન્ટરમાં કાપ મૂકેલો છે તો ખરેખર સાચું જે છે ને મિત્રો એ છે બરોબર ધ્યાન રાખજો ડી નથી શા માટે તો એની એક ખાસિયત હતી કે જે કાપો તમે મૂકો છો ને એ છે એક મિત્રો બાજુને અડાડી દીધું છે અહીંયા કોઈ જગ્યા કે સ્પેસ રાખેલી નથી તો એવી જ રીતે તમારો કાપો જે છે એ બધી બાજુને અડેલો નીકળવો જોઈએ બાકી આની અંદર તમે જોઈ શકો છો અડેલો નથી અહીંયા જુઓ તમે તો કોર્નર પર કાપાઓ આવી ગયા કોર્નર પર ક્યાં કાપા હતા જ નહીં બરોબર એટલે સેન્ટર પર કાપો હોવો જોઈએ મહત્વનું હતું એટલે આ પણ ખોટું છે આ પણ ખોટું છે આ પણ ખોટું છે આ જે છે મિત્રો યોગ્ય પરફેક્ટ કહી શકાય છે ચાલો એનું પ્રેક્ટિકલ ફટાફટ જોઈ લઈએ કેમ કે અલગ પ્રકારનો ફોલ્ડ આવેલો છે તો આ કાગળ જે હતો એને પહેલાં તો આ રીતે ઊભા ફોલ્ડમાં વાળવાનો હતો બરાબર એટલે આવી રીતે માનો કે એ કાગળને આપણે આ રીતે વાળી દઈએ છીએ ચાલો ત્યાર પછી કોના જેવું સ્વરૂપ ધારણ કરે તો કે 2 નંબર જેવો કાગળ અહીંયા બની ગયો છે હવે શું કરે છે તો કે અહીંથી આમ વાળે છે બરાબર એટલે કે આને આની ઉપર જે છે એ આવી રીતે વાળી દે છે એટલે આવા પ્રકારનો એક ત્રિકોણ જેવી રચના તમને અહીંયા જોવા મળે તો છેલ્લા સ્ટેપમાં આપણને આવા પ્રકારની રચના અહીંયા જોવા મળે છે કાગળ કઈ બાજુથી વળીને આવેલો છે એ ખૂબ મહત્વનું છે બરાબર ચાલો આને મિત્રો આપણે કાપો મારવાનો છે તો માનો કે અહીંયા આપણે નાનકડો કાપો જે છે આમાં જેવો દેખાય છે એવા પ્રકારનો મારી દઈએ થોડું ઘણું જે છે એ તમારે અવગણવાનું છે કલ્પનાઓ જે છે એ થોડી ઘણી તમારે કરવાની છે બરાબર કેમ કે કાગળ જે છે એ ઉતાવળમાં સરખો વળે ન વળે તો ચાલો અહીંયા મિત્રો કાપો થઈ ગયા પછી પહેલો ફોલ્ડ જ્યારે કરશો ત્યારે મેં કીધું એને જેમ કે અહીંયા 50% ની અંદર તમને 2 કાપા આ રીતે દેખાવા જોઈએ
ત્યાર પછી તમને ખ્યાલ છે કે આ કાગળ વળીને આવેલો હતો તો આને આમ ખોલવો પડશે તો આને જ્યારે આપણે આમ ખોલી નાખશું અને પછી જો આપણે કલ્પના કરશું તો આ કાગળ જે છે એ સેમ કોના જેવો દેખાય છે તો કે અહીંયા ધાર જે છે એ કપાઈ ગયેલી છે માટે આને ખોટું પાડેલું હતું એટલે સાચું કોના જેવું છે ખરેખર આ પહેલી આકૃતિ જે છે એના જેવી આકૃતિ આપણને એમાં રચાયેલી આપણને જોવા મળે છે બરાબર બહુ સરળ અને એકદમ ઇઝી હોય છે થોડો ઘણો તમે આમ અવલોકન કરી રાખશો એટલે આપોઆપ તમારું મગજ મિત્રો કોન્ફિડન્સ જે છે ને એ આપોઆપ આની અંદર આવવા મળશે એની ગેરંટી છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે પછી જોઈએ તો અહીંયા મિત્રો પહેલો ફોલ્ડ જે છે એ આપણે આ રીતે ઉપર વાળી દઈએ છીએ તો જો અહીંયા ઉપર પહેલો ફોલ્ડ વાળી ગયો છે હવે ઉપર ફોલ્ડ વાળ્યા પછી કાગળ 50% થઈ ગયો છે પછી શું કરવાનું છે તો કે ઉપલી સાઈડને મિત્રો આની માથે જે છે એ આપણે લઈ લેવો તો આ ખરેખર એક આખા ચતુષ્કોણ હતો ચોરસ એ ચોરસનો એક ચોથો ભાગ થયો હવે એ કાપા મારે છે કાપા એકદમ વ્યવસ્થિત છે તમે જોઈ લેજો અહીંયા કણે એક ચોરસ અહીંયા મૂકે છે અને એક ચોરસ સેજ બાજુની અંદર આગળ જે છે ઉપરના ટૂંકમાં બંને કોર્નર પર એક એક ચોરસ મૂકે છે હવે આને મિત્રો ખોલીએ તો કેવો લાગશે તો ઉતાવળમાં જે આપણી પાસે નોલેજ નું હતું કે હા વાહ આને આમ ખોલી નાખો એટલે મસ્ત આખી લાઈન થઈ જશે બરાબર તો એ જ મિત્રો વિચારવાનું હતું કે આ કેટલા ફોલ્ડ વળીને આવેલો છે ખૂબ મહત્વનું છે બરાબર ચાલો સૌથી પહેલા જોઈએ તો આનો પહેલો ફોલ્ડ જે છે એ આમ ખુલે કે આમ ખુલે આ ખૂબ મહત્વનું છે તો ઉપરથી આવેલો છે તો એ ઉપર તરફ જ ખુલશે બરાબર એટલે પહેલો ફોલ્ડ જ્યારે આનો ઉપર તરફ આપણે ખોલવા માટે આમ કરી આમ જઈ રહ્યા છીએ ત્યારે પહેલો આ જે ચોરસ છે એ મિત્રો અહીંયા બાજુમાં એની નજીકથી જ મિત્રો શરૂઆત જે છે એ થતી હોય છે દૂરનો છે એ મિત્રો એના દૂર જે છે અહીંયાથી શરૂઆત જે છે એ થતી હોય છે તો આવા પ્રકારની પહેલી રચના જે છે આપણને જોવા મળે છે હવે ખ્યાલ છે કે હવે આ જે ભાગ આખો ઊભો થઈ ગયો છે એ ખરેખર શું હતો તો કે આ બાજુથી આમ ઉપર વળીને આવેલો હતો તો આ ભાગને આ બાજુ જ્યારે આમ ખોલવા જઈ રહ્યા છો આ રીતે ખોલવા જઈ રહ્યા છો ત્યારે તમને એની રચના ચોક્કસપણે મિત્રો સેમ એવા જ પ્રકારની આકૃતિ જે છે એ બાજુની અંદર પણ રચાતી તમને જોવા મળવી જોઈએ તો આવા પ્રકારની રચના જે છે ને પરફેક્ટ સાચી જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર તો આવી રચના ક્યાં છે તો કે આમાં તો ભાઈ નથી બરાબર આમાં પણ નથી બરાબર આની અંદર જુઓ મધ્યમાં 4 અને છેડા પર 4 બરાબર છે યોગ્ય છે આ આખી અલગ વસ્તુ છે આ ધ્યાન રાખજો આની અંદર જે ચોરસો મૂકેલા છે એનું જે બેસવાની સ્ટાઇલ છે ને એ અલગ છે કોઈ આની જેમ ચોક્કસ બાજુને અડીને મિત્રો આ લોકો નથી બેઠેલા બરાબર એટલે આ એક આમ લાઈન છે ને એક આમ લાઈન છે પણ એ ચોરસો જે છે ને એ મૂકેલા જે છે ને એ અલગ પ્રકારના મૂકેલા છે માટે આ વસ્તુ ખોટી છે પણ આ વસ્તુ જે છે એના માટે યોગ્ય અને આપણે તમામ નિયમનું પાલન કરે છે એવું ચોક્કસ કહી શકીએ છીએ બરાબર છતાં આપણે ફટાફટ જોઈ લઈએ કે માનો કે કાગળ હતો તો એનો પહેલો ફોલ્ડ જે છે એ મિત્રો આવી રીતે વાળવામાં આવ્યો હતો એટલે આપણે પહેલા સ્ટેપે અહીં સુધી પહોંચી ગયા છીએ આ રીતે જે છે મિત્રો આપણે આવી ગયું બરાબર પછી શું કર્યું તો પછી એને ઉપરથી નીચે તરફ પાછો ફોલ્ડ જે છે એ વાળે છે એક ચોરસ છે આ રીતે બની જાય છે તો છેલ્લા સ્ટેપની અંદર પહોંચો છો ત્યારે આવી રીતે થાય છે હવે એક અહીંયા અને એક અહીંયા ચોરસ જે છે મિત્રો મૂકવાના છે તો આપણે જરાક સમજાવ્યા છે એ રીતે આપણે કાપ જે છે એની કલ્પના કરીએ બરાબર મગજમાં એટલે આપણને ખ્યાલ આવશે કે અહીંયા ભાઈ કઈ રીતની આકૃતિ જે છે એ ખરેખર બનવી જોઈએ તો ક્યારેક આપણે ઘરે મૂંઝાઈ ગયા હોય ને તો આવી રીતે જરાક મિત્રો નાનકડું પ્રેક્ટિકલ કરશો ને તો મિત્રો એકદમ સિમ્પલી જે છે ને એ તમને મગજમાં ફટાફટ જે છે એ વસ્તુ યાદ રહી જાય છે બરાબર ઘણાને આપણે મિત્રો આપણે મોક ટેસ્ટમાં દાખલો મૂકેલો હતો તો એકદમ ઇઝી હોય ને તો આપણને એમ પૂછે કે આનું આ આકૃતિ આવવી જોઈએ આ જવાબ આવવો જોઈએ ઘણા બધા જે છે એ વિદ્યાર્થીઓ વગર વિચારે એની અંદર મોક ટેસ્ટનું મિત્રો રિપોર્ટ કરે છે તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તમારે રિપોર્ટ તો જ કરવાનો પહેલાં એનું આખી ટેસ્ટ પૂરી થાય એનું સોલ્યુશન જુઓ સોલ્યુશન જોયા પછી એમ લાગે કે અમે કંઈક ભૂલ છે તો મિત્રો એનો રિપોર્ટ જે છે એ ખાસ કરવાનો બરાબર તો ચાલો એને માગેલા જે કાપ હતા ને એ મિત્રો મેં મૂકી દીધેલા છે તમે જોઈ શકો છો હવે આ આકૃતિ જે છે એ આ પ્રકારે કંઈક હતી આવા એને બે કાપ જે છે એ મિત્રો મૂકવાના આપણને કીધા હતા બરાબર તો પહેલો ફોલ્ડ જ્યારે ખુલે છે ત્યારે આવા પ્રકારની રચના થાય છે તમે જોઈ શકો છો પછી એનો બીજો ફોલ્ડ ખોલો છો ત્યારે તમને જે સેમ તમારી પાસે જે માગેલી આકૃતિ છે એ જ આકૃતિ તમને જોવા મળી રહી છે એટલે આવી આબેહૂબ આકૃતિ જે છે મિત્રો આપણે ક્યાં હતી તો કે સી ઓપ્શનની અંદર યોગ્ય જે છે એ કહી શકાય છે બરાબર એટલે આમાં મહત્વની બાબતો એ ધ્યાન રાખવાનું કે જો આની આ બાજુ અને આ બાજુ આની જેમ પરફેક્ટ છે પછી આ રીતે આમ ફેરવેલી હોય તો ખરેખર એ ચાલતી ન હોય આ મગજમાં રાખવાનું બરાબર કેટલા ફોલ્ડ વળીને વસ્તુ આવેલી છે અને તમે જે કાપો મૂકો છો એ કાપો કેટલા કાગળને કાપે છે વાસ્તવિક રીતે આના 4 ફોલ્ડ વળી ગયા હતા એટલે અહીંયા જે કાપો મૂકો છો ને એ 4 બાજુઓને કાપતો હોય નક્કી છે બરાબર તો તમે જોઈ શકો છો કે આ બાજુને કાપતો હોય આ બાજુને કાપતો હોય અહીંયા કાપતો હોય ને અહીંયા કાપતો હોય શા માટે તો કે તમે એક ફોલ્ડ વાળો છો ને ત્યારે એના 2 કાગળ બને છે એક ફોલ્ડના 2 કાગળ બને છે બીજો ફોલ્ડ જ્યારે વાળો છો ને એની ઉપર ત્યારે 2ના મિત્રો બમણા 4 કાગળ જે છે મિત્રો બને છે એટલે જેટલા કાગળ બને છે એટલી વખત એ કાપો જે છે એ તમને વાસ્તવિક રીતે દેખાવો જોઈએ બરાબર એટલે આવું પણ નાની નાની બાબતનું અવલોકન જે છે એ ખાસ તમારે કરતા રહેવાનું
ચાલો આગળનું ઉદાહરણ જોઈએ ત્યાર પછી મિત્રો આપણે જરાક અહીંયા જોઈએ તો જો પહેલો ફોલ્ડ આ રીતે વાળેલો છે બરાબર ફોલ્ડ ગમે એ બાજુ વાળી શકે છે જો અમે ઉપર ફોલ્ડ વાળાય છે ઉપરના બદલે નીચે અત્યાર સુધી વાળતા હતા તો એનાથી કોઈ ફરક ન પડે ગમે એ દિશામાં વાળી શકાય આ ભાગ ઉપર વાળે છે એટલે હવે તમારી પાસે ઉપર જે દેખાય છે એટલો જ કાગળ છે બરાબર બાકીનો આ ભાગ જે છે એ બધો વળી ગયો છે આની ઉપર બરાબર હવે અહીંયા ચાર ભાગ હશે એ ગેરંટી બરાબર કેમ કે આ પહેલો ફોલ્ડ વળ્યો એટલે મિત્રો બે કાગળ ભેગા થયા પછી એક ફોલ્ડ બીજો વળ્યો એટલે મિત્રો બે ના બમણા ચાર કાગળ થયા કદાચ અને હજુ એક વાર વાળું ને તો આઠ ભાગ કપાય આ મગજમાં મિત્રો ખાસ રાખવાનું બસ આટલું એક જ મગજની અંદર ખાસ તમારે શીખવાનું છે હવે આની અંદર જે કાપો મરાય છે ને એ કાપો કેવા પ્રકારનો છે ને એ બહુ મોસ્ટ આઈએમપી છે બાકી સાદી રીતે તમને એટલી તો ખબર પડી ગઈ છે એટલી ખબર પડી ગઈ કે આને ખોલો ને એટલે આ ભાગે આવે અહીંયા આવે અહીંયા ચારેય ખૂણા ઉપર આકૃતિ આવે આટલી 100% સાચું બરાબર ચારેય ખૂણા ઉપર આકૃતિ આવે તો બધે ચાર દેખાય છે ચાર દેખાય ચાર દેખાય ચાર દેખાય બરાબર પણ હવે સમજવાનું શું હતું સમજવાનું એ જ હતું કે જે આકાર કાપ્યો છે ને કઈ પોઝિશનમાં છે બરાબર અને ખુલે ત્યારે એની પોઝિશન કેવી કેવી હોય બરાબર એટલે કે અરીસા મુજબ કેવો હોય પાણી મુજબ કેવો હોય સૌથી પહેલા પાણી મુજબ આને ખોલીએ કેમ કે નીચેથી આ ભાગ ઉપર વળેલો છે તો ઉપરથી આ ભાગને આમ નીચે તરફ આપણે આમ પાડી દઈએ તો જ્યારે નીચે પાડો છો ત્યારે એના કેટલાક લક્ષણને મગજમાં રાખવાના દાખલા તરીકે એની અણી જે છે ને અંદર તરફ વાગી રહી છે બસ આટલું જ યાદ રાખો તો અહીંયા દોરો છો ને ત્યારે એની અણી જે છે ને અંદર તરફ વાગી રહેલી હોવી જોઈએ બસ આ ખૂબ મહત્વની બાબત છે હવે તમે આને આમ કરીને આમ દોર નાખો એટલે બરોબર આ વસ્તુ આવી રીતે બનશે એ વસ્તુ સાચી બરોબર છે હવે આ જે આકાર તમને દેખાઈ રહ્યો છે એને અરીસામાં જોઈએ તો આમ કરીને એમ ખોલવાનો હોય બરોબર કેમ કે આ એવી રીતે જ વળેલો હતો ને સૌથી પહેલા જે આખો કાગળ હતો એને શું કર્યું તો એને આમ કરી આમ વાળેલો હતો તો વાળેલા કાગળને આમ કરી આમ ખોલું છું તો અહીંયા વળેલો છે એમ કરી આમ ખોલું છું એક જ કોન્સેપ્ટ મગજમાં રાખવાનો કયો કોન્સેપ્ટ તો કે અહીંયા અણી અંદર તરફ વાગે છે ને તો એ અણી અંદર તરફ વાગતું હોય ને એવા પ્રકારની રચના જે છે એ તો કમસે કમ મિત્રો હોવી જોઈએ બરોબર આપણે બદલાવા દેવાની હોતી નથી આકારે નહીં બદલાવા દેવાનો તો હવે આવા પ્રકારની રચના છે તો ઘણી બધી જગ્યાએ તમને કાંઈક એવું જોવા મળશે હું એમ કહું છું અહીંયા અવલોકન કરો તો ઘણા ઉતાવળમાં આમ કહી દે હવે આને હું ખોટું શું લેવાનું પાડીશ ખોટું એટલા માટે પાડીશ કે અહીંયા જે મેં કાપ મીકો છે ને એ બરોબર ધ્યાન રાખજો એના કેન્દ્ર એના સેન્ટરને મિત્રો ટચ કરતો નથી અહીંયા એના કેન્દ્રને ટચ કરે એટલો કાપો થઈ ગયેલો છે માટે આ ખોટું છે સેન્ટરમાં જગ્યા રહેવી જોઈએ કેમ કે અહીંયા પણ જગ્યા હતી અત્યારે માપવાનો બેસતા આ જગ્યા કેટલી હતી આ જગ્યા કેટલી આ મિત્રો એક પરફેક્ટ આકૃતિ છે તમે કહેશો તો આમાં સેન્ટરમાં જગ્યા છે સેન્ટરમાં જગ્યા છે પણ આને તો આકારે પોતાનું સ્થાન જ આખું ચેન્જ કરી નાખ્યું છે અહીંયા જે આ ત્રિકોણ હતો એ મિત્રો અહીંયા ડિઝાઇન સ્વરૂપે વર્તુળાકાર આવી ગયો છે માટે આ વસ્તુ કેવી છે ખોટી છે અહીંયા તમે વિચાર કરો તો જો આપણે ખોલતી વખતે મેં કીધું એની જેમ કે આ અણી જે છે એ કેન્દ્રને વાગવી જોઈએ જો આ નિયમને આપણે પાલન ન કરતા હોય તો ઘણી વખત આને આપણે સાચું કહી દેવી કે આ ત્રિકોણ છે ને આ ત્રિકોણ છે ને આ ચાર ખુલે ને આ ચાર ખુલે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો બધાની અણી જે છે એ પોતે નિયમનું પાલન કરતી નથી મતલબ કે એની જે ધાર હતી અંદરની એ અંદર સેન્ટરમાં વાગવી જોઈએ એ આમાં કે વાગતી નથી માટે આ વસ્તુ ખોટી છે તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો ખરેખર આ જે છે હોવો જોઈએ બરાબર ચાલો ફટાફટ એકવાર કાપી નાખીએ બરાબર કોઈ ઊભા ન થતા નહીં તો તમને જે છે એ તમારા વાળ કાપી નાખવામાં આવશે બરાબર ચાલો પહેલો ભાગ જે છે એને આપણે આ રીતે વાળી દીધો છે અહીંયા પહોંચી ગયા છે અહીંયા પહોંચ્યા પછી આને ઉપરની સાઈડમાં વાળવાનો છે ઉપર કઈ બાજુ વાળો છે એ ખૂબ મહત્વનું છે અહીંયા પહોંચી ગયા છો હવે તમે જે આની અંદર ડિઝાઇનનો જે કાપો મૂકો છો એ કેવો મૂકો છો એ ખૂબ મહત્વની બાબત છે બરાબર અત્યારે તમારે ખરેખર એવા પ્રકારનો કાપાની વાતો કોઈ જે છે મિત્રો કરવામાં આવેલી હતી બરાબર એ જ તમારે ખાસ જોવાનું છે તો ચાલો ભાઈ કાપો અહીંયા લાગી ગયો છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો કે અંદરની તરફ ધાર છે એને મિત્રો અહીંયા વાગે છે બરાબર છે જે અહીંયા વધુ કપાઈ ગયું છે પણ અત્યારે થોડુંક એને અવગણજો કેમ કે આ ભાગ મારે ન કાપવો જોઈએ ખરેખર ચાલો ઉપરથી મિત્રો અહીંયા નીચે તરફ આપણે ખોલીએ છીએ તો પણ અણી જે છે એ મિત્રો સેન્ટર તરફ વાગવી જોઈએ બરાબર છે જે આકારની ધાર જે છે એ મિત્રો સેન્ટર તરફ વાગવી જોઈએ તો આવા પ્રકારની રચના જે છે મિત્રો ક્યાં તમને જોવા મળે તે આની અંદર બીમાં જોવા પડેલી છે બરાબર આ ખૂણાને સેજ અવગણજો કેમ કે ખરેખર વધારે કપાઈ ગયો મૂળ કાગળને ધ્યાનમાં રાખી અને આકૃતિ જે છે એ કઈ સિસ્ટમમાં દોરાણેલી હતી એનો કયો ખૂણો કઈ દિશા તરફ હતો જો આને પકડી લેશો ને તો મિત્રો કઈ વાંધો નહીં આવે બરાબર છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ત્યાર પછી મિત્રો જોઈએ તો જો મોસ્ટ આઈએમપી કદાચ આપણે અત્યાર સુધીની અંદર જે લીધા એની અંદર મિત્રો આપણે બે ફોલ્ડ લીધા પણ કદાચ હજુ એક વધારાનો ફોલ્ડ જો વાળી અને પછી જો કાગળને કાપવામાં આવતો હોય તો મિત્રો સેજ કલ્પના શક્તિઓને વધારે વિકાસ કરવાનો છે કોઈ અઘરું છે એવું કઈ નથી કે તો એક રાઉન્ડ તમારે ખાલી વધારે આવે બરાબર તો અહીંયા સૌ પહેલા જોયું તો આ કાગળ આખો ચોરસ છે એને ઉપરથી નીચે તરફ વાળે છે એટલે આવો એક પટ્ટો આડો બની જાય છે બરાબર આવા પ્રકારનો એક આડો પટ્ટો જે છે એ બની જાય છે દાખલા તરીકે આ ચોરસ કાગળ છે એને મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી નીચે વાળવાનો છે તો ઉપરથી નીચે જ વાળવાનો કેમ કે એ બધી બાબતો ખૂબ મહત્વની હોય છે નાની નાની બાબતો બરાબર તો ઉપરથી નીચે જ્યારે કોઈ કાગળ વાળે
વળેલો છે ત્યારે એને ભવિષ્યમાં જ્યારે ખોલવામાં આવશે ત્યારે મિત્રો એ નીચેથી ઉપર તરફ જ ખુલશે આ પણ મગજમાં ખાસ લેવાનું છે ચલો એક ફૂલ જે છે એ વળી ગયો એટલે બે કાગળ ભેગા થયા ખરેખર બરાબર હવે આગળ જાવ તો શું એને કીધું કે તો કે જમણેથી જે ભાગ છે એને ડાબી બાજુ ઉપર મિત્રો દબાઈ દેવાનો છે અહીંયા જે જમણેથી હતો એને આમ પડી રીતે ડાબી બાજુ ઉપર મિત્રો સેમ દબાઈ દેવાનો છે ત્યારે તમને શું દેખાય છે તો આવા પ્રકારની રચના જે છે એ જોવા મળે છે પછી એને એક ફોલ્ડ કીધું હવે આને મિત્રો દિશા ખૂબ મહત્વની છે પછી એને શું કીધું કે હવે એક નીચેથી આમ ઉપર તરફ ફોલ્ડ વાળો તો આવા પ્રકારની આકૃતિ દેખાય છે તો આ નીચેથી મિત્રો એક આવી રીતે આમ સેમ આપણે ફોલ્ડ મારી દઈએ છીએ તો આવા પ્રકારની એક આકૃતિ જે છે એ મિત્રો તમને અહીંયા જોવા મળી રહી છે આ જે રીતે મને વાળવાનું કીધેલું છે એ જ રીતે મિત્રો મેં કાગળ વાળેલો છે બરાબર હવે કાપો તમારે ક્યાં મૂકવાનો છે આ ભાગ પર કાપો મૂકવાનો છે બરાબર આપણે અત્યારે પહેલા જોઈ લઈએ પછી આપણે પ્રેક્ટિકલ કરીએ તો હવે અહીંયા વિચાર કરો ચાલો અહીંથી આપણે ઊંધું ઊંધું ચાલવું છે તો સૌથી પહેલાં શું થાય તો કે આના આના પહેલાં છેલ્લું સ્ટેપ કયું હતું તો કે કાગળ આમ ચોરસ જે છે એ નાનકડો એવો હતો ખરેખર બરાબર પછી આપણે એને વાળેલો હતો પહેલાં આવી રીતે કાગળ હતો આગલા સ્ટેપે બરાબર તો હવે વિચાર કરો ખાલી નાનકડા એવા સ્ટેપમાં કે આ ટપકું જે અહીંયા છે એ ટપકું અહીંયા સેમ આવશે કેમ કે આ જે છે એ કાગળને એમ કરી આમ પાણીમાં ખોલેલો હોય તો અહીંયા ટપકું છે એવું આ બાજુ મિત્રો રચાતું હોય એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે અહીંયા ટપકું આવશે માનો કે આ સેન્ટરમાં છે તો સેન્ટરમાં જ આપણે સમજવાનું હોય બરાબર છે આગુ પાછું દોરવામાં લાગે તો તમે સમજી જજો ચાલો આ ભાગને આમ ખોલીને કેટલા ચોરસ સુધીનું કામ પહોંચી ગયા છીએ હવે શું થાય છે તો કે જ્યારે આ વસ્તુ બની એના પહેલાં ખરેખર આમ કરીને આમ લાંબો કાગળ હતો બરાબર આવી રીતે આખે આખો એક આમ પટ્ટો કાગળ હતો મતલબ કે આપણે આ રીતે પહોંચી ગયા અત્યારે અહીં સુધી પહોંચી ગયા છીએ એના પહેલાં ખરેખર શું હતું તો આવી રીતે આખો એક પટ્ટો હતો તો જો આ વસ્તુને સામે છાપ મારો તો અરીસાના નિયમ પ્રમાણે આ દૂરના છેડા પર વસ્તુ છે એ દૂરના છેડા પર જઈને જ મિત્રો રચાતી હોય તો આવી રીતે તમને ત્યાં રચાયેલી જોવા મળવાની છે નીચે સેમ આ વસ્તુ છે એવી આમ કરી આમ ફરી અને અહીંયા બાજુની અંદર સેમ જે છે મિત્રો આવા પ્રકારની રચના જોવા મળશે તો એક અડધો ભાગ તમારી પાસે પરફેક્ટ મિત્રો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ છાપ જે છે એને સેમ તમારે પાણીમાં ઉપર તરફ પાડવાની છે કલ્પના કરી લો એટલે તરત આ ભાગ એક મિત્રો અહીંયા તમને રચાયેલો જોવા મળશે એવી જ રીતે મિત્રો એક તમને અહીંયા જોવા મળે એક અહીંયા જોવા મળે અને એક જે છે સેમ અહીંયા જોવા મળે તો આવી રીતની રચનાઓ જે છે એમાં ખાસ ધ્યાન રાખજો ખૂણા બધા સલામત છે કોઈ પણ ખૂણા જે છે એને કાંઈ કરેલું નથી માનો કે આને ખૂણા લઈ લીધા છે તો આ વસ્તુ ખોટી સમજવી પડે બરાબર અહીંયા બબે બબે રચે દરેક બાજુ ઉપર બબે બબે આ થોડાક દૂર છે પણ તમારે સમજી લેવાના બરાબર એ પરફેક્ટ જ આવશે તો દરેક બાજુ પર બબે બબે જો રચાતા હોય તો આ પણ ખોટું છે દરેક બાજુ પર એક એક જ રચાયેલું જોવા મળે છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે બાજુ પર મિત્રો અહીંયા તમને એક એક કાપો છે વાસ્તવમાં તો આ ખરેખર ખોલો ત્યારે બબે જોવા મળેલા છે એટલે આ પણ ખોટું છે આ જે છે એ પરફેક્ટ છે કે દરેક બાજુ પર આવા બે પ્રકારના નિશાનો મિત્રો આવી જતા હોય હવે આપણે જરાક એને ફટાફટ સમજી લઈએ એટલે કેટલાકને માનો કે આમાં ખ્યાલ ન આવ્યો કે કઈ બાજુથી ક્યાં કાગળ વેળો અને કાપો જે છે એ કઈ તરફ જાય છે બરાબર તો સૌથી પહેલા જે આખો કાગળ હતો એને મિત્રો ઉપરથી નીચે તરફ વાળવામાં આવેલો હતો આ રીતે કરવામાં આવેલો હતો ત્યાર પછી એમ અડધો કરવામાં આવેલો હતો આવી રીતે જોવા મળતો હતો ત્યાર પછી એમ નીચેથી આમ ઉપર તરફ વાળવામાં આવેલો હતો આવી રીતે જોવા મળતો હતો અહીંયા કાપો જે છે એ મિત્રો આપણે મારવાનો છે બરાબર અહીંયા આપણે એક ગોળાકાર કાપો જે છે એ નાનકડો એવો જે છે એ આપણે કરી અને પછી આપણે જરાક એને ખોલવાની જે સિસ્ટમ છે એને આપણે ફોલો કરીએ બરાબર ચાલો આનો કે હવે આવા પ્રકારની રચના હતી તમે બિલકુલ સાચું જોઈ શકો છો અહીંયા બરાબર હવે પહેલો ભાગ જે છે ને આમ ખુલે આવી રીતે ખોલે એટલે જો એક અહીંયા અને કંઈ નીચે આવી ગયું મેં હમણાં કીધું એની જેમ ત્યાર પછીનો બીજો ભાગ જે છે ને મિત્રો અરીસાની જેમ આમ સાઈડમાં ખુલી જાય સાઈડમાં ખુલે એટલે તમે જોઈ શકો છો કે જે આ બાજુ રચના હતી એવી સામે રચાય છે બરાબર અને સાઈડમાં ખુલ્યા પછી મિત્રો એનું છેલ્લું સ્ટેપ કયું આવશે આખો કાગળ ખુલી જાય એટલે પ્રત્યેક બાજુ પર બબે કાપા હોય એટલે છેલ્લી જે રચના જે છે એ મિત્રો અહીંયા યોગ્ય આપણે ફિટ જે છે એ કરી શકીએ છીએ બરાબર તો આવો એકાદો ફોલ્ડ વધારે હોય તો એમાં કઈ ચિંતા નહીં કરવાની એક સ્ટેપે એક કાંકરે એક પક્ષી મારવાનું બરાબર માનો કે એક વખત ખોલો છો તમે જોઈ લેવાનું આ આખું તો સેમ અહીંયા છપાઈ જાય હવે તમારી માટે આ ચોરસ છે એને મિત્રો ફોલ્ડ હતો એને આમ આમ ખોલો છો ત્યારે આ બંને અહીંયા સામે છપાઈ જાય તમારી પાસે અડધો આકાર છે એને પાછો ખોલવાનો છે તો આખેની છાપ જે છે એ ઉપરની સાઈડમાં મિત્રો મારી દેવાની એટલે 100% તમે સાચા હોય બરાબર ઓપ્શનને મિત્રો પછી જોવાના કેમ કે ઘણી વખત શું વિદ્યાર્થીઓ કરે અડધેથી આવું અડધું મેચિંગ મળી ગયું હોય ને તો પછી એથી આગળ ભાગી જાય જોવાનો રહે પણ બની શકે કે આની ઉપર કદાચ કોઈ ત્રિકોણ કરી નાખ્યા હોય કે વર્તુળ કરી નાખ્યા હોય ભૂલ પડાવવા માટે અથવા તો અહીં ન દોરેલું હોય તો આપણે ખોટા પડી શકીએ છીએ બરાબર એટલે આપણે આનો મેઇન કોન્સેપ્ટ જ વ્યવસ્થિત સમજી લેવાનો કે આ ખુલે એટલે આવા પ્રકારની છે અને આવા પ્રકારની જ દેખાય અને આવી આમાંથી ચારમાંથી કઈ છે એ જોઈ લેવાનું બરાબર એટલે આપણે 100% સાચા પડીએ જોઈએ આગળનું ઉદાહરણ ત્યાર પછી મિત્રો આ પણ એક મોસ્ટ ટાઈમ પે જો એકદમ આમ સિમ્પલ અને સોબર વસ્તુ છે
પરંતુ ભૂલ થવાની શક્યતાઓ છે કેમ કે આ ફોલ્ડિંગ નો પોઈન્ટ છે બરાબર હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે તમને દેખાય છે એમાં પહેલામાં પહેલો એને કાપો જે છે મિત્રો આવી રીતે મારેલો છે એટલે કે એક ચોરસ કાગળ જે હતો ને એ ચોરસ કાગળમાંથી એને ઉપરનો અડધો પટ્ટો વારે છે જો 50% નહીં બરાબર જેના જો ઉપરથી એક પટ્ટી જે છે ને નાનકડી પટ્ટી વાળે છે એટલે આ પટ્ટી જે છે આનીમાંથી વળી ગઈ છે બરાબર આ પટ્ટી વળી જાય એટલે ઉપર આટલો ભાગ છે ને એવી કલ્પના કરો પછી શું કરવાનું પછી આ ભાગ જે છે ને એને મિત્રો આમ વાળો છો તો હવે મગજને ખાસ મિત્રો એક પ્રશ્ન કરો કે મિત્રો જ્યારે આખો કાગળ હતો અને પછી ઉપરની જ્યારે પટ્ટી વળી ત્યારે ઉપલી પટ્ટી અને આનું મિત્રો નીચેનું બેકગ્રાઉન્ડ એટલે બે કાગળ થયા હશે ને આમ વળી હશે આની માથે આમ છપાણી હશે એટલે અહીંયા બે કાગળ થયા હશે આ મગજમાં ખાસ રાખજો બરાબર પછી શું થાય છે તો પછી અહીંથી આ પટ્ટીને જ્યારે આમ વાળો છો તો આ પટ્ટીમાં બે કાગળ છે ઓલરેડી ઉપરથી બે આવેલા હતા આ પટ્ટીને આમ વાળો છો ત્યારે આ કોર્નર પર ફક્ત ચાર ભાગ જે છે એ મિત્રો અહીંયા થયેલા જોવા મળવા જોઈએ જો એ ન સમજો તો આમાંથી તમને જવાબ ગોતવામાં મુશ્કેલી જે છે એ 100% પડી શકે બરાબર એટલે હું તમને પહેલા બતાવી દઉં જો આને ખરેખર શું કરેલું હતું બરાબર ધ્યાન રાખો કે આખો કાગળ જે છે એ શરૂઆતમાં આવી રીતે એક આખો કાગળ જે છે મિત્રો હતો બરાબર પછી એને શું કર્યું ઉપલો પટ્ટો વાળે છે ને એટલે અમે ખાસ ધ્યાન રાખવાનું વાળે છે ને તો એને હું અહીંયા વાળીને બતાવું છું ચાલો ઉપરનો પટ્ટો આવી રીતે આમ કરી આમ વળી ગયો છે ઉપર કાંઈ છે ને એ પટ્ટો વળીને અહીં આવી ગયો છે બરાબર ધ્યાન રાખો પછી આ બાજુનો જે ભાગ છે એમાંથી આ પટ્ટીને આમ કરી આમ વાળે છે તો એ પટ્ટીને જ્યારે વાળે છે ત્યારે મિત્રો આવી રીતે એ પટ્ટી જે છે એ અહીંયા વળીને આવી ગઈ છે ને અહીંયા કોઈ પટ્ટી છે નહીં બરાબર તો હવે વિચાર કરો કે આ ભાગ પર જે કાપો મૂકેલો છે એ કાપો ખરેખર ચાર કાગળને કાપતો હશે અને મોટામાં મોટી અહીંયા સમસ્યા એ સર્જાય છે કે આ ખૂણા પર જે પોઈન્ટ છે એ ફક્ત સિંગલ અને એક જ કાગળ છે આ એક જે અહીંયા તમને હોલ પડેલો દેખાય છે એ કોઈ જગ્યાએ જઈ શકતો નથી જો આવું સમજી ગયા હોય તો તમે સાચી દિશામાં જાઓ છો બરાબર એટલે કે હવે વિચાર કરો કે જે પટ્ટી તમે વાળેલી છે એને ખોલો ચાલો પહેલી પટ્ટી હું આમ ખોલવા માટે જઈ રહ્યો છું એટલે આ મીંડું જે છે એ અહીંયા 100% રચાય છે બરાબર આ પટ્ટી ખુલી ગઈ છે હવે જે ઉપરથી વાળેલી પટ્ટી હતી એને ઉપર તરફ હું પાછી દેવા માટે જઈ રહ્યો છું તો ઉપર પાછી તરફ દેવા જાઉં તો આની છાપ ક્યાં પડે તો કે અહીંયા પડે અને આ મીંડાની છાપ ક્યાં પડે તો કે અહીંયા પડે એટલે કોર્નર પર તમને ચાર મીંડા જોવા પડે બરાબર તો આ વસ્તુ ખોટી છે આ વસ્તુમાં કોર્નર પર ચાર મીંડા છે બરાબર આવા ચાર મીંડા કદાચ બીજે પણ આપી શકે દાખલા તરીકે ચાલો ભૂલ પડવા માટે આ વધુ યોગ્ય રહેશે માનો કે આવી રીતે હું તમને આપી દઉં તો હવે ખરાખરીનો જંગ જે છે એ જામે બરાબર તો અહીંયા ચાર છે તો હવે આનો પ્રશ્ન જે લોકો આને નહીં સમજાવ હોય એ મિત્રો કદાચ આમાંય ગૂંચવાઈ જશે એવું બની શકવાના બરાબર તો આ સિંગલ કાગળ હતો અહીંયા કોઈ વસ્તુને વાળેલું તમને આવેલો ભાગ જ નથી તો આ એક હોલ જે છે ને એક જ રહેવો પડે આ હોલ જે છે એ ખરેખર અહીંયા બનવા જોઈએ નહીં બરાબર આમાં તો કોઈ એવી વાત છે જ નહીં કાપી નાખો તો આનો સાચો અને યોગ્ય જવાબ જે છે ને મિત્રો ઓપ્શન સી છે હવે આને આપણે પ્રેક્ટિકલથી સમજીએ કેમ કે થોડોક મુદ્દો જે છે ને એ મિત્રો સહેજ એક વખત વિચાર કરવા જેવો છે બરાબર તો આપણો સિંગલ કાગળ હતો એમાંથી ઉપર પટ્ટી વાળવાની છે તમે તમારી રીતે કોઈ પણ પટ્ટી વાળી શકો છો બરાબર દાખલા તરીકે આટલી પટ્ટી મેં વાળેલી છે તમે જોઈ શકો છો ચાલો એક નંબરનું કામ અહીંયા પહોંચી ગયા પટ્ટી મેં ઉપરથી નીચે તરફ વાળી દીધી હવે નીચેથી ઉપરથી નીચે પટ્ટી વળી ગયા પછી મારી બાજુ જે છે ડાબી સાઈડ એમાં એવી ને એવી એક પટ્ટી એને વાળવાનું મને કીધેલું છે તો આવા પ્રકારની મેં એક પટ્ટી જે છે મિત્રો વાળી દીધી હતી હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અહીંયા પહોંચ્યા પછી એને ફક્ત શું કીધું હતું ફક્ત એવું કીધું કે એક હોલ જે છે મિત્રો અહીંયા પાડવાનો છે અને એક હોલ જે છે મિત્રો અહીંયા નીચેની સાઈડમાં આ જગ્યા પર પાડવાનો છે તો હવે તમે કલ્પના કરી લો ખાલી તમને બતાવી દો બરાબર એટલે તમને તરત મગજમાં લાઈટ થશે તો ચાલો માનો કે જો આપણો વાળેલો કાગળ છે એની અંદર કદાચ આપણે નાના નાના બે હોલ જે છે એને કીધા છે ને એ કીધા એ જગ્યા પર જ અત્યારે હું પાડી દઉં છું અત્યારે ગોળ પડે લાંબા પડે ટૂંકા પડે તો થોડુંક મને માફ કરજો બરાબર છે પણ અત્યારે તમને હું બતાવી શકું એટલું આપણે સક્ષમ જે છે એ પોઈન્ટ પર આપણે ખાસ જે છે મિત્રો ફોકસ કરવાનું છે ચાલો આપણે હોલ જે છે એ મિત્રો અહીંયા પડી ગયા છે તમે જોઈ શકો છો બરાબર પહેલો ફોલ્ડ જે છે મિત્રો ખુલી રહ્યો છે આ બાજુ ખુલે છે જો અહીંયા એકના બે હોલ જે છે ઉપરની સાઈડમાં થાય છે એવી જ રીતે બીજો ફોલ્ડ જ્યારે ખોલો છો ત્યારે મિત્રો અહીંયા તમને ખૂણા ઉપર ચાર જે છે મિત્રો જોવા મળે છે અને અહીંયા એક હોલ હતો એ એક જ રહેશે શા માટે તો કે અહીંયા કોઈ ફોલ્ડ નહોતો સિંગલ કાગળ હતો સિંગલ કાગળ જ કપાણેલો છે એટલે એ ક્યાંય જઈ શકતો નથી ઓકે બસ આ બાબતો જે છે એ મિત્રો ખાસ મહત્વની હોય છે ચાલો આગળનું ઉદાહરણ જે છે એ મિત્રો જોઈએ ત્યાર પછી જોઈએ તો ઉપરથી નીચે તરફ મિત્રો અહીંયા ફોલ્ડ વાળેલો છે પછી અહીંયા નીચે વળી ગયા પછી મિત્રો જમણી બાજુ એ ઉપર ફોલ્ડ વાળે એટલે આવું એક ચોકઠું જે છે મિત્રો બચે છે હવે એની અંદર એ ધ્યાન રાખવાનું છે આ કોર્નર પરથી મિત્રો એને કાતર આ રીતે આમ ચલાવેલી છે અને આટલો ભાગ જે છે મિત્રો એને કાપી નાખેલો છે ચાલો હું તમને અહીંયા કાપેલો બતાવું જો એ આવું કહેવા માંગે છે
કે આવી રીતે માનો કે આ ભાગ જે છે એને કટ થઈ ગયો છે તો હવે આને જ્યારે તમે ખોલશો ને ત્યારે મિત્રો એનો આકાર જે છે આમાંથી કોના જેવો લાગવો જોઈએ એ મિત્રો ખાસ મહત્વનું છે બરાબર તો એકદમ સિમ્પલી સમજી જાય છે કે આ વસ્તુને પહેલા તો આપણે આ રીતે ખોલશું કેમ કે મારી બાજુથી એ મિત્રો જમણી બાજુ એ ગયેલી હતી બરાબર આને આમ કરી આમ ખોલો છો ત્યારે મેં કીધું એને જેમ કે અણી જે છે એ મિત્રો આ ધાર તરફ રહેવી જોઈએ તો અહીંયા આ રીતે પહેલા કાચી આકૃતિ દોરીએ તો આ રીતે મિત્રો અહીંયા થઈ જશે આની ગેરંટી છે બરાબર એટલે કે અરીસાના નિયમ પ્રમાણે આ આકૃતિ આમ દેખાય અથવા તો આ આકૃતિ જે છે આ રીતે મિત્રો દેખાય હવે શું કરવાનું છે આ પટ્ટાને સીધો ખોલી અને આમ ઉપર છાપી દેવાનો છે એટલે આમ પકડીને છાપી દેવાનો છે એટલે કોઈની પોઝિશન કાંઈ બદલાવા દેવાની નથી તો આવી રીતે દોરશો તો સિમ્પલી તમને ખ્યાલ આવશે તો આમાં ભૂલ ભૂલાઈઓ ઘણી બધી હતી તમે જોઈ શકો છો કે અહીંયા તો કોઈ કાપવાની વાત હતી જ નહીં આ સાઈડ પર કાપાતા તો અહીંયા તો હોય નહીં આવી રીતે આ ખોટી વસ્તુ છે આ જે છે એની અંદર જોઈ શકો છો પરફેક્ટ આ મેચિંગ મિત્રો યોગ્ય છે આમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે બગડી ગઈ છે કાપા તમે જોઈ શકો છો કંઈ અડાડીને કે એ રીતે કોઈ કાપો નહોતો અથવા તમે કોઈ ખૂણા ઉપરનો કાપો નહોતો કોઈ અહીંયા ખૂણા પર કાપો મારે ને તો એ આના જેવું દેખાય બરાબર એવું પણ મગજમાં રાખશો તો આ પણ મિત્રો ખોટું છે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે મૂળભૂત સ્થિતિની અંદર જ્યારે અહીંયા કાપો હતો ત્યારે કાપાની જે અણી હતી બરોબર આગળની જે ટોચ હતી એ ટોચ ખરેખર બાજુ તરફ વાગતી હતી તો આમાં તો મિત્રો એવું કઈ છે જ નહીં અહીંયા તો તમે સેન્ટર આમ સમજો તો આ બાજુ તરફ તો ખરેખર એના મિત્ર પાયાઓ જે છે ને એના બાજુ તરફ રહેલા છે બરોબર એટલે આ એવી રીતે આપણે ખોટી કહી શકીએ છીએ બરોબર તો મિત્રો આ ઉદાહરણની અંદર મારે કોઈ કાપા કાપી કરવાની ખાસ જરૂરિયાત નથી બરોબર છે કેમ કે કાગળ પડ્યા છે તો આગળ કામ લાગશે એટલે આની અંદર કંઈ બિનજરૂરી કંઈ જે છે એટલે આ ફોલ્ડ જે છે આ રીતે વાળેલો હતો પછી ત્યાર પછી આને આ રીતે મિત્રો આ રીતે વાળેલો હતો એટલે અહીંયા ચોરસ બની ગયો હતો અને પછી એને કાપો મારીને પછી એને ખોલવાનો હતો તો સિમ્પલ કાપો હતો બરોબર એટલે ખાલી અરીસાના નિયમ પ્રમાણે કોઈ ભૂલ થવાની શક્યતામાં હતી જ નહીં ઓકે ચાલો હવે મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો જો ખૂણાઓ કદાચ કાપેલા હોય બરોબર તો એમાંય કોઈ ફેર નહીં પડે બધાનો કોન્સેપ્ટ એક જ છે મૂળ બાબત એ છે કે આમાંથી જેટલા કાગળો જે છે એના ફોલ્ડ વાળેલા હોય એ ખૂબ મહત્વનું છે કે એમાં કટિંગ કરવામાં કેટલો ભાગ આવે છે એક ભાગ આવે છે બે ભાગ આવે છે ચાર ભાગ આવે છે કે છેલ્લે હમણાં આવ્યો તો એની જેમ આઠ ભાગ જે છે એ કપાય છે બરાબર તો એ કેટલા ભાગ કપાશે ખૂબ મહત્વનું છે ચાલો પહેલું નાનકડે એવું કોર્નરને આમ વાળવામાં આવે છે તો આ કોર્નર જે છે મિત્રો અહીંયા વળી ગયો છે અને વળેલો કદાચ તમારે જોવો હોય તો એ કેવો દેખાય એ પણ બતાવી દઉં આવા પ્રકારની રચના જે છે એ અહીંયા જોવા મળશે એટલે આ ઉપરનો ભાગ જે છે એને આપણે આ રીતે વાળી દીધો બરાબર હવે શું કહે છે આગળ વધુ તો નીચેના કોર્નરને પણ સેમ આ રીતે વાળવાનું એટલે આ બંને બાજુથી જો વળી ગયા હવે આ ભાગ જે છે એ ઉપર નીચે કાંઈ છે નહીં હવે ફક્ત આટલા પ્રકારનો શંકુ જેવો અહીંયા તમે જોઈ શકો છો ને આકાર જે છે એ કેવો છે આવા પ્રકારનો આકાર જે છે મિત્રો આપણે બેન્ઝીન જેવો કહી શકીએ છીએ બરાબર ષટકોણ જેવી એક રચના છે હવે આની અંદર ફક્ત શું વિચારવાનું છે તો કે અહીંયા જે તમે આકાર દોરો છો ને એ વાસ્તવમાં મિત્રો બે કાગળને ખરેખર કાપતો હશે કેમ કે મિત્રો અહીંયા જોઈ શકો છો જો વાળેલો ભાગ છે ને અહીંયા આવે છે એટલે અહીંયા એક કાપો જે છે એ ઉપરનો અને નીચેનો આવશે નક્કી બરાબર જે ભાગ વળીને આવેલો છે એ પણ કપાણો છે જે બેકગ્રાઉન્ડ છે એ પણ કપાણો છે એટલે બે સાઈડ કપાણેલી છે આ ક્લિયર વસ્તુ થઈ ગઈ અહીંયા પણ એ જ પેટર્ન ચાલી રહી છે અહીંયા જે ત્રિકોણ તમે કાપ્યો છે એ પણ બેકગ્રાઉન્ડને કાપે છે અને જે વળેલો ભાગ હતો એને કાપે છે હવે આને ખોલો છો ત્યારે મિત્રો જો તમે નિયમ જો આડાવડા કરી નાખો તો જ ભૂલ પડે બરાબર બાકી આના જેવું જો બે ટપકા અને બે ત્રિકોણ ઘણી બધી જગ્યાએ હોય બે ટપકા બે ત્રિકોણ બરાબર બે ટપકા બે ત્રિકોણ બરાબર એટલે આવા સમયે આપણે જે આપણે નોલેજ જાણીએ છીએ એનો ઉપયોગ આવા ટાઈમે કરવાનો છે આ તો ન જ બને બરાબર કેમ કે આમાં ત્રિકોણ ક્યાં આવી ગયો બરાબર મેં પહેલા જ કીધું હતું ટોપિક ચાલુ કર્યો ત્યારે તે આકાર પોતાનો જે ગુણધર્મ છે એ મિત્રો ગુમાવતો નથી બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ તો ક્યાંય કાપવામાં આવેલો જ નથી બરાબર છે તો અહીંયા તમે આ મીંડા ક્યાંથી આવી ગયા આ એવી રીતે ખોટું છે હવે આ બેમાં શું સમજવાનું હતું તો એ ખૂબ મહત્વનું હતું તમે જોઈ શકો છો કે આ જે ભાગ આમ વાળેલો છે એ સેમ આમ ખુલે તેમ મેં કીધું એની જેમ કે જે તમારી બાજુ છે ને એ બાજુ સાથે આકારનો સંબંધ કેવો છે તો કે બાજુ ઉપર આકાર બેઠેલો છે તો બસ એને બેઠેલો રાખવાનો એને ખોટી અણી જે છે આમ મારવાની નથી બરોબર છે આ આકારને બેઠેલો રાખવો હોય તો આવી રીતે ખરેખર આની છાપ પડે આને છાપ આમ ખોલો એટલે મિત્રો આવી રીતે પડે એટલે કે પાણીમાં પડે એવી રીતે છાપ પડે વર્તુળમાં તો પરમ શાંતિ છે બરોબર ગમે એમ છાપ પાડી દો એટલે વર્તુળ જ બનશે પણ મૂળ અંદર છાપ પડે મિત્રો ગેરંટી છે બરોબર ખાસ આનું જોવાનું હતું તો આની અંદર જોઈ શકો છો બંને એક તરફ આવી ગયા તો એ ખરેખર ન બને બરાબર એક આમ તો એક આમ હોવું જોઈએ એટલે ડી ઓપ્શન જે છે ને મિત્રો આની માટે યોગ્ય છે તો આની અંદર જરાક આપણે કાગળ કાપીએ કેમ કે આ ખૂણાનો મામલો જે છે એટલે એમાં પણ આપણને ખ્યાલ આવી જાય બરાબર તો આ કાગળ છે એમાંથી એક ખૂણો જે છે એને મિત્રો આ રીતે વાળવાનો છે તો ચાલો માનો કે તમને બતાવી દો કે આવી રીતે વાળેલો છે તો તમને સમજાય ઓકે આગળ જતા શું કીધું નીચેનો કોર્નર પણ એ જ રીતે તમારે વાળવાનો છે તો આ નીચેનો કોર્નર જે છે એને પણ એ જ રીતે વાળીને આ
एक आपणे शंकु जेवी अहींया रचना करेली छे। हवे एने शुं कीधुं छे तो के एक त्रिकोण अने मित्रो एक एने शुं बनावानुं छे एक वर्तुळ बनावानुं छे। तो चलो मानो के अहीं आपणे एक त्रिकोण जे छे हुं मारी रीते बनावी नाखुं छुं, तमारे फक्त जोवानुं छे, थोड़ी घणी भूल होय तो मित्रो तमारे थोड़ी इग्नोर करी अने तमारे जाते जे छे मित्रो समजी जवानुं। तो चलो एक वर्तुळ जे छे ई कापेलुं छे अने एक जे छे मित्रो त्रिकोण कापेलो छे, पछी एने खोलवा माटेनी दिशाओ खूब महत्वनी छे बराबर। चलो एने जे कीधुं तुं ए प्रमाणे आपणे मानो के अहीं बताई दईए। तो चलो एक अहीं राउंड छे अने एक मित्रो अहीं नीचे त्रिकोण छे, फक्त तमारे अवलोकन कयुं करवानुं छे तो के आ जे त्रिकोण छे ई खुले छे त्यारे कयुं स्वरूप धारण करे छे ए बस बहु महत्व યોગ્ય વસ્તુ છે। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ જે છે કેવા પ્રકારનું છે। ચાલો ત્યાર પછી જોઈએ મિત્રો ઉપરથી એક નીચે ફોલ્ડ વાળેલો છે બરાબર, પછી ઉપરથી નીચે વાળ્યા પછી એ શું કરે છે તો પછી આમ જમણી બાજુમાં મિત્રો આમ ફોલ્ડ વાળે છે એટલે ચાર ફોલ્ડ વાળ્યા બરાબર, મતલબ કે ચાર કાગળ થયા બરાબર। આની અંદર તમે જુઓ તો ચાર વસ્તુઓ થશે। હવે એમાં તમે જે કાપો મારો છો એ ચાર કાગળને સ્પર્શતો હશે, આ પણ આપણે મગજમાં રાખવાનું હોય બરાબર। ચાલો અહીંયા એક નાનકડો એવો ટુકડો વળી ગયો છે, હવે આની અંદર એ શું કરે છે તો બરાબર ધ્યાન રાખજો કેવા પ્રકારનો કાપો મારે છે એ બહુ મહત્વનું છે। તો અહીંયા જોઈ શકો છો કે આવી રીતનો જો કોઈ કાપો મારેલો હોય તો એ મિત્રો ચાર રીતે ખુલશે એટલે મધ્યમાં ફૂલડા જેવી રચના થશે। તો ફૂલડા તો અહીંયા હોય, ફૂલડા અહીંયા હોય, ફૂલડા અહીંયા હોય, એટલે એ કોઈ મહત્વની બાબત નથી। મહત્વની બાબતને પોઈન્ટ શું છે તો કે કયા શેપમાં ખુલે છે એ ખૂબ મહત્વનું છે। પહેલો ફોલ્ડ મારી તરફ ખોલું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કેવી રીતે ખુલશે, તો કે સેમ જે સામે વસ્તુઓ જે છે એવા જ પ્રકારની રચના મિત્રો અહીંયા તમને જોવા મળવી જોઈએ બરાબર। દોરવામાં થોડીક આજી પાસે હોય તો તાતે થોડુંક સમજી જવાનું રહેશે બરાબર। તો ચાલો આવા પ્રકારની રચના માનો કે આપણને જોવા મળવાની છે, હવે શું થશે તો કે હવે જે ભાગ ઉપરથી આની માથે વળેલો છે એટલે હજુ અહીંયા બે કાગળ છે બંને કપાઈ ગયેલા છે, તો જ્યારે ખોલો છો ને ત્યારે આની એક્ઝેક્ટ છાપ જે પાણીની અંદર હોય એવી ઉપર જે છે ઉપસાવાની છે બરાબર। અહીંયા હું એક થોડુંક લાઈન બતાવું તો વધારે સ્પષ્ટતા આપણને ખ્યાલ આવશે। એટલે આવા પ્રકારની રચના જે છે એ મિત્રો અહીંયા તમને જોવા મળશે કે આવી રીતે કંઈક જોવા મળશે બરાબર। તો આવા પ્રકારની રચના જે છે એ મિત્રો સાચી છે। હવે કોણ શા માટે ખોટું પડે છે જરાક જોઈએ આપણે। દાખલા તરીકે આ આકૃતિની વાત કરીએ ને તો જો આમાં તમે સેન્ટર તરફ આને મિત્રો તીર મારેલું છે, વાસ્તવમાં ખૂણા તરફ તીર હતું બરાબર, એટલે એના કારણે આ વસ્તુ ખોટી પડે છે। આ જે છે મિત્રો યોગ્ય છે, ખૂણા તરફ તીર છે અને બધી રીતે મિત્રો આમાં કમ્ફર્ટ છે બરાબર। અહીંયા ખૂણા પર કાપા લાગી ગયા છે, કાપા ખૂણા ઉપર ક્યાંય મારેલા જ નથી, તો ખૂણા ઉપર કાપા જે છે આવે ને એ તો આમાં શા માટે મેં ખોટું પાડેલું છે, તો આમાં જરાક તમે વિચાર કરો એટલા માટે ખોટું મારેલું છે કે આ જે ધાર જે છે ને મેં છેક નથી અડાડેલી, આમાં છેક અડાડી દીધી છે બરાબર, બાકી આના જેવી સેમ આકૃતિ છે। પણ અહીંયા મિત્રો આ જે એની ટોચ છે ને એ ટોચને છેક છેડા સુધી અડાડવામાં આવેલી છે, એટલા માટે મિત્રો આપણે એને ખોટું ગણી શકીએ છીએ। તો આની માટે યોગ્ય ઓપ્શન બી જે છે મિત્રો ખરેખર સાચું છે બરાબર। ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ એક કાગળ હતો એને મિત્રો એક વખત ફોલ્ડ માર્યો તો આવી રીતે ફોલ્ડ જે છે એ વળી જાય છે બરાબર। ચાલો એનો બીજો ફોલ્ડ જે છે એ આપણે આ તરફ મારેલો છે તો એને પણ આપણે દર્શાવી દીધો છે। હવે આ ખૂણા પર મારે કાપા મારવાના છે, એને જેવા મને કીધા છે એવા પ્રકારની અહીંયા નાનકડી એવી કાપ જે છે મિત્રો આપણે થોડીક મારી દઈએ બરાબર, પછી આપણે જરાક એને ખોલીને જોઈ લઈએ। ચાલો અહીંયા કાપ મારી દીધેલી છે તો તમને આવી રીતે દેખાતું હશે બરાબર, આવી રીતે સેમ દેખાય છે। હવે એનો પહેલો ફોલ્ડને ખોલો છો જ્યારે મારી બાજુ ત્યારે તમને મેં કીધું એની જેમ કે આવા પ્રકારની રચના તમને ત્યાં જોવા મળે, બીજો ફોલ્ડ જ્યારે ખોલો છો ત્યારે આવા પ્રકારની રચના જોવા મળે, કોઈ ખૂણા સુધી જે છે એ ટોચ ક્યારે અડેલી હોય નહીં બરાબર। તો અહીંયા તમારું આ જે છે પરફેક્ટ જે છે મિત્રો મેચ આવે છે, તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો આકાર જે છે એ મિત્રો અરીસાની અંદર અરીસા તરફ જાય ત્યારે કેવી રીતે હોય છે અને પાણી તરફ જાય છે ત્યારે મિત્રો કેવી રીતે છાપ પડે છે, આ બે કોન્સેપ્ટ મગજમાં ફિટ થઈ ગયા ને એટલે મિત્રો આની વાત પતી ગઈ, કેમ કે આમાં બીજી કોઈ નવી બાબતો જે છે મિત્રો આવતી જ નથી, ફક્ત જે છે એ પાણી અરીસા મુજબ ફ્રી હેન્ડની આકૃતિઓ કઈ દિશામાં ખોલો ત્યારે કેવા પ્રકારની આવે એ ખાસ મહત્વનું છે બરાબર। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। ત્યાર પછી મિત્રો આ પણ એક મુદ્દો સમજવા જેવો છે બરાબર, આમ સાદી રચનાઓ છે બરાબર, ખાલી ટપકા જ છે પણ છતાં એને મેનેજ કરવા પડે। તો જુઓ તમે પહેલા એને જે કાગળ હતો ને એમાં ઉપરથી આ કોર્નરને વાળી દીધો અને આને મિત્રો આમ વાળી દીધો બરાબર, એટલે તમને કેવો દેખાય છે કે આ બંને ભાગ ઉપર નીચેથી વળી ગયા છે। પછી એને શું કર્યું, પછી આ બાજુનાને વાળી દીધો, આ બાજુનાને વાળી દીધો, હવે ના કોર્નર બધા એકબીજા ઉપર વળી ગયા છે બરાબર। તો આવા પ્રકારની રચના તમને દેખાય છે, પહેલા એક ખાલી કલ્પના કરી જુઓ। તો હવે મિત્રો તમારે એ જ વિચારવાનું છે કે અહીંયા જે ટપકું કાપેલું છે અને અહીંયા જે કાપેલું છે એ કાગળો ખોલતા કોને કોને અસર કરે બરાબર। તો એક કલ્પના કરીને વિચાર કરો, જો ઉપરથી જે કાગળ આમ વાળેલો છે એ ખરેખર આવી રીતે છે કે નહીં પહેલા એટલું વિચારી લેજો, એટલે આનાથી
તમને મગજમાં ઘણી બધી લાઈટ થશે આ કાગળ આવી રીતે વાળેલો છે તો શું એને કોઈ ટપકાય નિસ્બત છે તો કે ના એનો ભાગ કાપવામાં આવેલો નથી તો એ જ્યારે ખુલે ને ત્યારે આ ભાગ કોરે કોરો જ રહેવો જોઈએ એવી રીતે તમે જોઈ શકો છો કે આ નીચેનો ભાગ આમ વાળેલો હોય છે ત્યારે કઈ રીતે છે માનો કે આવી રીતે જે છે એ વાળેલો આપણને દેખાતો હશે બરાબર તો શું આમાં આ ભાગમાં કોઈ ટપકું આવેલું છે તો કે ના તો આને વાળો ખોલો છો ને ત્યારે અહીંયા કોઈ ટપકું હોવું જોઈએ નહીં એટલે કે આ આખી લાઈન જે છે ને સેફ અને સલામત હોવી જોઈએ એ આપણે વિકલ્પ ચેક કરતી વખતે મગજમાં રાખવાની જેમ કે આ ભાગ રહ્યો ને સલામત હોવો જોઈએ આ ખોટી બાબત છે મેં હમણાં જ કીધું કે આ છેડા પર ને આ છેડા પર ટપકા આવવાના કોઈ ચાન્સ જ નથી આને ખોલો તો કોઈ ચાન્સ જ નથી હા ફક્ત ચાન્સ કોને છે તો કે અહીંયા જે કાગળ આ રીતે આમ વાળેલો હતો અને ઉપરથી જે અહીંયા જે ભાગ જે છે એ મિત્રો વાળેલો હતો અહીંયા ડબલ કાપો થઈ ગયો છે એક પોતાનું બેકગ્રાઉન્ડ અને એક જે ઉપર વળીને આવેલો છે એક એને પણ કાપવામાં આવેલો છે એટલે આને જ્યારે આમ કરી આમ ખોલો છો ત્યારે સ્પષ્ટપણે અહીંયા એક વર્તુળ મિત્રો દેખાવું જોઈએ આને જ્યારે આમ કરી આમ ખોલો છો ત્યારે સ્પષ્ટપણે અહીંયા એક વર્તુળ જે છે એ પણ મિત્રો ખાસ તમને દેખાવું જોઈએ તો હવે ખ્યાલ આવી ગયો કે આની પરફેક્ટ રચના જે છે એ ખરેખર કઈ આવે તો કે આઈ નું આવે આવું મિત્રો આડેધડ ન થાય ફક્ત આ દિશામાં લાઈન ગોઠવાય છે તો એક દિશામાં લાઈન ગોઠવાતી હોય આ સાચું છે આ છે એના જેવું પણ આ મિત્રો ખોટા નિયમો જે છે એ અનુસરે છે ઓકે તો આમાં મારે કંઈ કાપકૂપ કરવાની જરૂરિયાત નથી તમે સમજી ગયા છો કેમ કે જે ભાગ વળેલો હતો એ જો કાપવામાં આવતો હોય તો જ એને ખોલતી વખતે અસર થાય બાકી જે ભાગ વળેલો છે પણ કપાણેલો નથી તો એને ખોલતી વખતે સલામત રીતે ખોલી દેવાનું ઓકે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો આ જે છે ને મિત્રો જોરદાર છે બરોબર જો આમાં તમારું મગજ હાલે ને તો મિત્રો તમે ખરા કહેવાય બરોબર તો જરાક કોમેન્ટ ની અંદર તમે તમારા જવાબનો તમે આપો કે આ જે ચાર છે ને એમાંથી ખરેખર કેવા પ્રકારનો મિત્રો યોગ્ય જવાબ કહી શકાય પેલા ફોલ્ડ જોઈએ એના તો જો આ જે ચોરસ કાગળ છે એની અંદર આ પ્રકારે ઉપરથી નીચે વાળી દીધો એટલે એક કાટકોણ ત્રિકોણ જેવું બની ગયું છે બરાબર હવે આ જે કાટકોણ ત્રિકોણ બન્યો પછી એને જે નેક્સ્ટ ફોલ્ડ લીધો ને એ બહુ મહત્વનો છે હવે એને શું કર્યું ભાઈ અહીંથી એક ફોલ્ડ જે છે એ પાડે છે આ ભાગને આમ ફોલ્ડ કરે છે હું તમને અહીંયા બતાવી પણ દઉં બરાબર આ કેવો દેખાય તો આવી રીતે દેખાય બરાબર આ ભાગને આમ કરી આમ ફોલ્ડ વાળે છે એટલે મિત્રો આવા પ્રકારની રચના જે છે એ આપણને 100% દેખાય કેમ કે આ ભાગ અહીંથી નીકળી ગયો આ ભાગ અહીંયા આની માથે આમ કરી આમ વળી ગયો છે એટલે આ ભાગ જે છે આમ વળી ગયો છે ખોલો તો ક્યાં જાય તો કે આ બાજુ જાય બરાબર તો હવે આવા પ્રકારની રચના છે તો આને મિત્રો સંપૂર્ણ રીતે આપણે જ્યારે ખોલી નાખશું ત્યારે આ ત્રિકોણ જે છે એ કેવા પ્રકારની ડિઝાઇન આની અંદરથી મિત્રો બનાવશે એ મિત્રો ખાસ જોવાનું છે ઓકે ચાલો તો જરાક આપણે વિચાર કરીએ તમે પણ કરી લીધો હશે તો સૌથી પહેલાં શું કરાય તો કે જે છેલ્લામાં છેલ્લો જે ફોલ્ડ આવ્યો હતો એને પહેલાં ખોલી નાખો તો મિત્રો આ બાજુથી ફોલ્ડ આવેલો હતો બરાબર અને બધા ફોલ્ડ કેવા હોય એકદમ પરફેક્ટ હોય કોઈ આડેધડના ફોલ્ડ ન હોય જેટલું આ બાજુ હોય એટલું આ બાજુ હોય એની પણ ચોક્કસ ગેરંટી હોય આ ત્રિકોણ અહીંયા છે એ 100% મિત્રો અહીંયા આવે કે ન આવે એક જ ફોલ્ડ હતો આમ કરી આમ વાળેલો હતો એ વાળેલાને આમ કરી આમ ખોલીને એટલે એક ફોલ્ડ થયો છે હવે તમારી પાસે મિત્રો વિચાર કરવા માટે ગજની ખાસ જરૂર પડશે કે જો આ વસ્તુને તમે આમ છાપી દો તો બરોબર છે તો આના જેવું લાગે એમાં કોઈ ના નથી પાડતો પણ આ વસ્તુને આમ છપાય કોઈ દિવસ બરાબર આ નીચેની વસ્તુને ઉપર ક્યારે છપાય તો કે અત્યાર સુધીના બધા દાખલાની અંદર છાપતા હતા એનું કારણ શું હતું સેન્ટર ફોલ્ડ હતો આ ફોલ્ડ હોય એટલે આમ કરી આમ કરવાનું હોય તો બધાને ખબર જ છે બરાબર આ નીચેની વસ્તુ ક્યાં જાય આ વસ્તુ જે છે એ ક્યાં જાય ઉપર આવી જશે બરાબર અહીંયા નહીં પણ આમાં એવો ફોલ્ડ જ નથી આના ફોલ્ડ તો ત્રાસો છે તમે જુઓ તમે આ ફોલ્ડ ત્રાસો છે હવે આમ કરી આમ જે વાળેલું છે આ વાળેલા પત્તાને આમ ખોલવાનું છે તો મેં પહેલાં કીધું એ નહીં જેમ કે અહીંયા સહેજ આપણે બતાવી દઈએ તો હવે તમે કલ્પના કરો જે કાગળ કપાણો નથી એ ખોલ્યા પછી કોઈ દી કપાય પહેલાં આટલું તો તમને ખબર હશે બરાબર હવે આ આખે આખો ભાગ કાપવામાં આવેલો જ નથી તમને ખ્યાલ છે આ ભાગ કોઈ કપાણેલો જ નથી અત્યારે જે આ આખો ભાગ છે એમાં બે આકૃતિ કપાણેલી છે તો આને આમ કરી આમ ખોલી નાખો એટલે આ ક્યાં જશે બરાબર ધ્યાન નાખજો ખાસ આમ ખોલો છો તો આટલો ભાગ અહીંયા સાઈડમાં છપાય છે બરાબર સાઈડમાં છપાય એટલે 100% આવા આવા પ્રકારનો લાગે તો આની સાચી રચના આ છે આ પણ ખોટું છે આ પણ ખોટું છે આ ત્રણ થાય એ પણ ખોટું છે જે નીચે બે હતા એ ખોલો એટલે સાઈડમાં બે ચડી જાય આ બિલકુલ સાચું છે તો જો આ થોડોક મગજ જે છે મિત્રો વાપરવાનો મુદ્દો હતો બરાબર કેમ કે આમાં બધી બાજુ થઈ જાય એવું જરૂરી નથી તમારો ફોલ્ડ કેવા પ્રકારનો છે અને ફોલ્ડમાં તમે કાપો ક્યાં મારેલો છે એટલો જ વિસ્તાર દાખલા તરીકે આના 50% નીચે કાપા મારેલા હોય તો આ ઉપલાને કોઈ લાગે વર્ગે નહીં આ મગજમાં રાખવાનું અહીંયા એ જ
ઘટના હતી કે આમાં નીચે કાપો હતો તો ખોલો ત્યારે આમ જાય એટલે આ ભાગને અસર કરે પણ આ ભાગમાં કોઈ અસર કરે નહીં માટે મિત્રો એક પ્રેક્ટિકલ લેવું આવશ્યક છે બરોબર ચાલો માનો કે આ એક આપણો સિમ્પલ કાગળ છે એનો પહેલો ફોલ્ડ જે છે ને બરોબર જે નાખજો ત્રિકોણાકાર ફોલ્ડ છે ફોલ્ડ કયા પ્રકારનો છે ને લંબચોરસ છે કે ત્રિકોણ છે એ ખૂબ મહત્વનું છે તો ત્રિકોણાકાર ફોલ્ડ છે એટલે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અહીંયા પહોંચ્યા પછી જો આપણે આવા ફોલ્ડે ભણ્યા એ આવા પ્રકારનો આખે આખો ફોલ્ડ જે છે એ પણ આપણે ભણી ગયા પણ અત્યારે એ ફોલ્ડ નથી અત્યારે શું એને કીધું છે તો અહીં આકૃતિ જુઓ તમે સેન્ટરમાંથી આમ ફોલ્ડ વાળવાનો છે અહીંથી અહીંયા પહોંચાડવાનો છે આ ફોલ્ડ જે છે એ વાળવાનો છે તો ચાલો પરફેક્ટ આ ફોલ્ડ જે છે અહીંયા વળી ગયો છે તમે જોઈ શકો છો બરાબર હવે ખાસ મહત્વનું શું છે તો કે અહીંયા પહોંચી જાવ તો એને આ નાના ત્રિકોણમાં શું કરેલું છે બસ કાંઈ નહીં એક નીચે કાપો મારેલો છે તો તમારી નજર સામે એક સરસ મજાનો નાનો અહીંયા કાપો મારી દઉં તો બસ એને આટલું જ કરેલું છે બસ હવે આને ખોલો છો ને એ ખોલવાની સિસ્ટમ તમારે ખાસ મિત્રો જોવાની છે તો જો પહેલો ફોલ્ડ આમ ખુલે એટલે અહીંયા નીચે બે ત્રિકોણ આપે તો કે યસ નીચે બે ત્રિકોણ આપે બરાબર આવા પ્રકારની રચના દેખાય તો કે યસ દેખાય પછીનો ફોલ્ડ આમ ખોલો છો ત્યારે ઉપરમાં કંઈક આપેલું જ ન હોય તો ન આવે તો સિમ્પલી બે ત્રિકોણ અહીંયા આવે ને બે ત્રિકોણ અહીંયા આવે એટલે આ વસ્તુ યોગ્ય હતી બે ત્રિકોણ અહીંયા અને બે ત્રિકોણ સાઈડમાં ઓકે તો આવી રીતે મિત્રો ખાસ મગજ દોડાવવાનું કે જે ભાગને કાપેલો જ ન હોય એ મિત્રો આજીવન એમનામાં જ રહેતો હોય છે બરાબર એ બહુ મહત્વનો મુદ્દો છે ફોલ્ડમાં કટિંગમાં ક્યાંય આવતો જ ન હોય તો પછી એને ખોલો ત્યારે પણ એને સલામત રાખવાનો હોય તો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો અહીં મિત્રો એક અલગ પ્રકારનો ફોલ્ડ આપું છું કે દાખલા તરીકે પહેલા એક પહેલો ફોલ્ડ પડે છે બરાબર એટલે 50% જે છે એ આમ કાગળ આમ કરી માથે ઢંકાઈ જશે બરાબર એટલે અહીંયા આ રીતે એક પટ્ટો જે છે એ બનશે પછી એ શું કરે છે પછી આ પટ્ટી જે છે ને એને મિત્રો હજુ એક વખત આમ આમ વાળે છે એટલે અહીંથી એ પટ્ટી જે હતી એ નીકળી ગઈ ને હવે અહીંયા છેલ્લે જે છે મિત્રો બધે બધી વસ્તુઓ એમ છેલ્લે આવી ગઈ છે પછી અહીંયા જે છે એ કાપો મારવાની વાત કરે છે તો હવે આને ખોલતી વખતે કેવા પ્રકારનું દેખાય છે તો આપણે પહેલા કલ્પના કરીએ કે ચાલો પહેલો આ નાનકડી પટ્ટી છે એમાં આપણે આ કાપો મૂક્યો છે માનો કે એક પટ્ટી એમ કરીને એક વાર ખોલો એટલે 50% એ પહોંચો તો જો આ રીતે ફ્રી હેન્ડ જેવી રચના અહીંયા થવી જોઈએ તમે વિચાર કરજો કે જે શેપ જે છે મિત્રો કાજુ કતરી પ્રકારનો બરાબર ચોરસ પણ કેવો આમ કાજુ કતરી પ્રકારનો જે છે એ મિત્રો થવો જોઈએ એની એક ટોચ આમ બહાર જતી હોય એક ટોચ મારી બાજુ આવતી હોય એ ખૂબ મહત્વનું છે બરાબર એની જગ્યાએ પછી આમ ચોરસ થઈ જતા હોય અહીંયા વિકલ્પમાં કે ચોરસ થઈ જતા હોય તે આપણે ખોટા પાડવા પડે ઓકે ચાલો હવે આપણે શું સમજવાનું છે તો કે ભાઈ આ 50% તો પહોંચી ગયા છે 50%માં મિત્રો ખાલી બે આકૃતિ છે એક આ રીતની છે અને એક એના નીચે છે તો સેમ આની છાપ મિત્રો અહીંયા પડે સેમ અહીંયા જ્યારે છાપ પડે છે ત્યારે મિત્રો એ આવા પ્રકારની રચના જે છે એ 100% આપણને અહીંયા જોવા મળવી જોઈએ તો આવી રીતે નાની પટ્ટીને 4 વખત કદાચ આમ વાળેલું હોય ઊભું અને પછી એને આમ ખોલવામાં આવે તો એનું યોગ્ય રચના જે છે મિત્રો આવા પ્રકારની જોવા મળે એટલે આ ત્રિકોણ તો કંઈ શક્ય છે નહીં આ જે છે એ બરોબર ધ્યાન રાખજો કાજુ કતરી એકદમ મિક્સ જે છે એ બરોબર મેચિંગ આવે છે અહીંયા સાઈડ પર કાપવાની કોઈ આમાં વાતો નહોતી સાઈડ તો બધી સલામત હતી એટલે આ સાઈડ કાપે એ બધી ખોટી વાત છે આમાં વિચાર કરવા જેવો હતો ખરો કે આ જવાબ શા માટે પસંદ ન કર્યો તો આ જવાબ એટલા માટે પસંદ ન કર્યો કે આમાં 4 ભાગ હતા કાયદેસર તમે જો આમ દોરો ને તો તમને ખ્યાલ આવશે મિત્રો એક કાગળના ઊભી 4 પટ્ટી થયેલી હતી ઊભી 4 પટ્ટી બરાબર એમાંથી એક પટ્ટી ઉપર શેપ આપેલો હતો એને ખોલ ને કે તો આવું દેખાણું પછી આખાને ખોલ નાખ્યું એટલે આવું દેખાણું આમાં આ પ્રકારની કોઈ ફ્રી હેન્ડ જેવી રચના થતી નથી કેમ કે આ ત્રિકોણ જે છે ને એને ખોલીને બાજુમાં મૂકવાનો હતો એને નથી મૂકેલો ને આને પણ મિત્રો ઊંધું કરેલું છે એટલે આ પણ મિત્રો યોગ્ય નથી બરાબર ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ એક નાનકડો કાગળ છે પહેલા એક વાર વાળેલો છે બરાબર તો આવી રીતે એક વખત વળશે અહીંયા પહોંચી ગયા હજુ એક વાર વાળો એવું એને કીધેલું હતું તો હજુ એક વાર વાળો ને એટલે આ પ્રકારની પટ્ટી જે છે એ મિત્રો બનશે એટલે આ છેલ્લી પટ્ટી જે છે આવી રીતે બને છે અને એના પર એને જે કાપોનો જે ડિઝાઇન કીધેલી છે ને એ નાનકડી આપણે ડિઝાઇન જે છે અહીંયા જરાક જોઈ લઈએ પછી એને ખોલીએ અહીંયા પણ કાગળ કેટલી વાર વળેલો છે તો કે ટોટલ 4 વખત કાગળ જે છે મિત્રો વાળવામાં આવેલો છે એ પાકો છે બરાબર ચાલો જોઈ શકો છો કે અહીંયા 2 રીતે કાપેલું છે એક વખત જ્યારે ખોલો છો ને ત્યારે મિત્રો એમાં 2 કાજુકતરી જેવી રચના તમને જોવા મળે છે એક વાર ખોલો છો ત્યારે બીજી વાર જ્યારે ખોલો છો ને ત્યારે બાજુમાં બીજી 2 જે છે મિત્રો નવી છપાય છે ઓકે તો આપણને ખ્યાલ આવી ગયો કઈ રીતે વાળેલું છે અને કઈ જગ્યાએ કાપો છે એ મિત્રો મગજમાં ખાસ લેવાનું છે ઓકે ચાલો જોઈએ મિત્રો આજનું છેલ્લું અને અંતિમ ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું છે અગત્યનું છે બરોબર જરાક આપણે વિચાર કરીએ કે અહીંયા સૌ પ્રથમ આને આ પ્રકારનો ફોલ્ડ જે છે એ ઉપરથી વાળવાનો છે ત્યાર પછી આ રીતે નીચેથી પણ મિત્રો વળી જશે એટલે ચોક્કસપણે આ જે છે આમ વળી ગયું આ જે છે મિત્રો આમ વળી ગયેલું છે બરાબર હવે આ જે પટ્ટો છે એમાં તમારે સેન્ટરમાંથી મિત્રો અહીંયા ઘેડ પાડવાની છે અને આને આની ઉપર જે છે મિત્રો રાખવાનું છે એટલે ચોક્કસ આવા પ્રકારની તમને એક આકૃતિ જે છે એ અહીંયા દેખાતી હશે બરાબર તો આ જે આકૃતિ દેખાય છે એની અંદર એને નિશાનીઓ કેવી રીતે મૂકેલી છે ખૂબ મહત્વનું છે ઓકે તો આ છેડા પર એને એક ત્રિકોણ જે છે એ સરસ મજાનો દર્શાવેલો છે
અને અહીંયા કોર્નર પર એક ટપકું છે અહીંયા કોર્નર પર પણ એક ટપકું છે તો સૌ પહેલા તો આને આપણે સમજીએ તો અત્યારે જ આપણે આને આમ કરીએ વાળેલું છે તો અત્યારે આને ખોલી નાખીએ તો માનો કે આને ખોલો એટલે ચોક્કસ આવા પ્રકારની રચના પહેલા મગજમાં કલ્પના કરવાની છે બરોબર જરૂરી નથી કે આપણને કાતર અને કાગળ આપે તો જ આપણે કામ કરી શકીએ આપણી મગજમાં કલ્પના શક્તિ પણ એટલી હોવી જોઈએ એ આવશ્યક વસ્તુ છે ચાલો હવે આને આમ કરીએ કાગળ ખોલ્યો છે તો સૌ પહેલા શું થશે તો કે અહીંયા એક ટપકું રચાય છે અને એક ટપકું મિત્રો અહીંયા પણ રચાય છે બસ આ મહત્વની બાબત છે સામે મિત્રો શું જોવા મળશે તો કે સામે એક ત્રિકોણ ઓલા પણ સામેની બાજુમાંથી મિત્રો આ બાજુ પણ આવશે બરોબર કેમ કે આમ હતો તો અરીસાની જેમ આ બાજુ પણ પડી જશે તો હવે શું કરવાનું અહીંયા અટકી જવું કે મિત્રો શું વિચારવાનું છે તો જો અહીંયા તમે જોઈ શકો છો આવી જ આકૃતિ તમને અહીંયા પણ જોવા મળે છે તો હવે અટકવું છે કે વિચાર કરવો છે તો 100% જો અટકી ગયા તો તમારી ભૂલ છે આની પહેલા તમને જાણો છો કે અહીંયા બે ભાગ હજુ વળેલા છે મતલબ કે આ ઉપરથી જે ભાગ આમ કર્યા આમ વાળેલો છે એને હજુ આપણે ખોલેલો નથી તો એ ભાગ ખરેખર કેવો હતો તો આવા પ્રકારનો હતો પહેલા કલ્પના કરો પહેલા વિચાર કરો મગજમાં કે આવી રીતે બે ભાગ જે છે એ મિત્રો વાળેલા છે એક નીચેથી ને એક ઉપરથી બરાબર આ ભાગ આમ ઉપર વળી ગયેલો હતો એટલે કાપવામાં આવી ગયો તો કે યસ કાપવામાં આવી ગયો છે કટિંગમાં તો અહીંયા પણ ટપકું નીકળે અહીંયા પણ ટપકું નીકળે આ બહુ મહત્વની બાબત હતી બરાબર તો અહીંયા પણ એક ટપકું નીકળશે અને એક ટપકું અહીંયા પણ નીકળશે મતલબ કે આની યોગ્ય આકૃતિ જે છે મિત્રો આ પ્રકારની કહી શકાય છે આ પ્રકારમાં એટલી ભૂલ હતી કે આ વાળેલું જે છે એ વાળેલું ખરેખર મિત્રો અહીંયા જ વળે છે ખૂણા ઉપર એટલે 100% કટિંગમાં આવી જ જાય બરાબર છતાંય આપણે એને મિત્રો પ્રેક્ટિકલી રીતે એક વખત જોઈ લઈએ હવે કાગળ પણ મારી પાસે ખૂટી રહ્યા છે બરાબર પણ તમને સમજાવવા માટે મિત્રો કાપી છે બરાબર તો જોઈએ આપણે સરસ મજાનો એક પેલા માનો કે આ ચોરસ જે છે એ કાગળ આપણે એને કીધું એ પ્રમાણે લઈએ છીએ બરાબર ચાલો આ એક ચોરસ કાગળ જે છે લીધેલો છે હવે એને મિત્રો વાળવાનો છે વાળવાની અંદર અમે પહેલા પણ કીધેલું હતું કે આ બધું એકદમ સમપ્રમાણમાં વાળવાનું મન થાવે એમ નહીં વાળી દેવાનું આ બંનેની ટોચ જે છે એ ખરેખર અહીંયા ટચ થતી હોય એવી રીતે આને કાયદેસર રીતે વાળવું પડે તો અહીંયા ચાલો હું વાળીને પછી તમને હું બતાવું છું કે શું એને કીધું એવા પ્રકારનું દેખાય છે તો કે અહીંયા વાળો એટલે મિત્રો આવા પ્રકારની એક તકિયા જેવી રચના તમને જોવા મળતી હશે બરાબર હવે એને શું કીધું કે હવે સેન્ટરમાંથી આમ વાળવાનું છે એટલે આને સેન્ટરમાંથી આમ ઉપર આ રીતે વાળી દઈએ એટલે આપણને અહીંયા ત્રીજા નંબરમાં જે દેખાણું હતું એવી અહીંયા અડધી આકૃતિ તમારી નજર સામે દેખાઈ રહી છે બરાબર હવે એને શું કરવાનું છે તો હવે એને સિમ્પલ રીતે એમ કીધું કે બે ટપકા છે અને એક જે છે મિત્રો ત્રિકોણ છે તો અહીંયા એક ત્રિકોણ જે છે એની રચના છે આવું ચોક્કસ કહી શકાય અને એક આ ખૂણા પર ટપકું છે અને એક આ ખૂણા પર મિત્રો કાપ મૂકેલો છે બરાબર હવે એક વસ્તુ ક્લિયર છે કે જો આ ત્રિકોણ અહીંયા હતો ને અહીંયા હતો એટલે અહીંયા બીજી કોઈ બાજુ ઉપર વળેલી ઉપર આવેલી નથી એટલે આ ત્રિકોણ ક્યાંય અહીંયા કે અહીંયા તો જવાની કોઈ ચાન્સ નથી બરાબર એટલે આપણે ફક્ત શું વિચારવાનું છે ટપકાના જે કન્ફ્યુઝન હતા એ દૂર કરીએ તો તમારી નજર સામે અહીંયા બે ટપકા છે એનું જરા કાપવું અને પછી જોઈએ આપણે કે ખરેખર કેટલા ટપકામાં રૂપાંતર જે છે મિત્રો સાચું થતું હોય છે બરાબર તો અહીંયા નાનકડો કાપ મૂકી દઈએ છીએ ટપકું બને તો ભલે અને પતંગ બને તો ભલે આપણે ખાલી સમજી લેવાનું છે કે ખરેખર આ આકૃતિને સંપૂર્ણ કાગળને ખોલતા કેટલા ટપકા જે છે એની રચના થાય છે બસ એ વસ્તુ જે છે એ જ આપણે સમજવાની છે ઓકે ચાલો તો માનો કે અહીંયા આપણે બની ગઈ છે આકૃતિ કમ્પ્લીટ ત્રિકોણને હું કાપતો નથી જરૂર નથી માટે અહીંયા જોઈ શકો છો અને હવે એક વખત તમે ખોલી નાખો જ્યારે એકવાર ખોલો છો ત્યારે આપણે નક્કી કરેલા મુજબ આપણા બે ટપકા જે છે મિત્રો દેખાય છે પછી એને બીજી વાર જે વાળેલો હતો એ ખોલો તો તમને 4 ટપકા દેખાય બરાબર કાગળ મારો ચોક્કસ નહોતો પણ છતાંય પણ 4 ટપકા ઉપર ને 4 ટપકા નીચે એવા પ્રકારની રચના જે છે એ સરસ મજાની જોવા મળે છે તો મિત્રો મેક્સિમમ પ્રેક્ટિસ અને તમારો જે ડાઉટફુલ મુદ્દો હતો કે મિત્રો આપણે જે પેપર કટિંગની અંદર ખરેખર કઈ રીતે કરી શકીએ તો એના જે નાના નાના પોઈન્ટ જે મિત્રો આની અંદર જે શીખવાના હતા એ જો તમે ધ્યાનથી શીખેલા છો અને જો મિત્રો છેલ્લે અંત સુધી તમે વિડીયો જે છે મિત્રો આખે આખો પૂરો કરેલો છે તો 100% તમારી અંદર ઘણો બધો કોન્ફિડન્સ છે જે મિત્રો એવો આવી જશે કે આના સિવાયના અન્ય એક્ઝામ્પલો હોય એને મિત્રો કઈ રીતે આપણે ગણી શકીએ તો મિત્રો વધારે કોઈ પણ પ્રકારની વાત કરવી નથી કેમ કે ઓલરેડી આ લેક્ચર જે છે એની લંબાઈ મિત્રો વધી ગયેલી છે પણ નવા જેટલા પણ મિત્રો આવેલા છે કે જે ફ્રેશ મિત્રો છે જેમને ખરેખર કાંઈક કોર્સ જે છે મિત્રો કરવો છે જેમને ગણિત અને રીઝનિંગની અંદર ખરેખર કંટાળો આવે છે અને શીખવાની ગણતરી છે તો એવા તમામ વિદ્યાર્થીઓ માટે મિત્રો આપણી એપ્લિકેશન છે એની લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે તો એપ્લિકેશનની અંદર વ્યવસ્થિત રીતે ગણિત રીઝનિંગ ભૂમિતિ અને સિરીઝ બધું જ ગોઠવેલું છે કમ્પ્લીટ એ ટુ ઝેડ પાયાથી છે જેવી રીતે આ ટોપિક ભણ્યા આવી જ રીતે મિત્રો બધા ટોપિક જે છે 55 ને 55 ટોપિકો સરસ મજાના ભણાવીને મૂકેલા છે તો તમારે જે પણ ટોપિકની જરૂરિયાત પડતી હોય ત્યાંથી મિત્રો એકવાર જોઈ લેજો અને ઘણા બધા ઉતાવળા મિત્રો તો હજુ યુટ્યુબમાં કોમેન્ટ કરે છે કે ભાઈ કે ડીઆઈ નો ટોપિક ભણાવો બરોબર પણ ડીઆઈ નો ટોપિક ભણાવેલો છે તમે એકવાર જુઓ તો ખરા કે કોને ડીઆઈ કે ડીઆઈ કહેવાય નવા એપ્લિકેશનમાં મેં ગુજરાતી અને અંગ્રેજી બે નામ લખ્યા છે બાકી તો મિત્રો ઘણા બધાને ખબર નથી પડતી ઘણા અંગ્રેજી નામ લઈને આવે છે કે ભાઈ ડેટા વાળો
ટોપિક બાકી છે તો ઘણા ગુજરાતીમાં કહે છે કે માહિતીનું અર્થઘટન બાકી છે બરોબર તો તમે જે કહેતા હોય એ બંને નામ ત્યાં લખેલા છે ટૂંકમાં કહીએ તો લગભગ ટોપિક મિત્રો ભણાયેલા છે કોઈ એવા એકાદ ટોપિક જે છે મિત્રો પોઈન્ટ એવા બાકી હોય તો એ નાના નાના વિડીયોના પોઈન્ટ જે છે મિત્રો ક્યાંક બાકી હશે તો એ આપણું કન્ટિન્યુ છે આજે પણ મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી અને ખૂબ અગત્યનો કહી શકાય એવો આ ટોપિક જે છે એ મિત્રો ખરેખર મારી માટે મિત્રો એક ચેલેન્જ રૂપ હતો પણ છતાંય પણ આપણે એમ કેમ જે છે મિત્રો આ વિડીયોને પૂરો કરેલો છે બરોબર તો મિત્રો ખરેખર ખૂબ મહેનત જે છે એ કરવી પડતી હોય છે તમે હોય તો ભલે હું હોય તો ભલે કેમ કે અમથા લેક્ચરો જે છે મિત્રો એટલા રમકડા જેમ બની જતા હોતા નથી બરોબર આની માટે ઘણું બધું આયોજન અને મારી માટે તો મિત્રો મોટામાં મોટી તકલીફ એવું હોય છે કે આપણી પાસે ડિજિટલ બોર્ડ નથી હોતું એટલે તમે જાણો છો કે આ બધી બધી રકમોને ભૂંસતા કેટલી વાર લાગતી હશે પછી એને લખતા કેટલી વાર લાગતી હશે બરોબર પછી તમારા કોઈનો વધારાનો સમય ન બગડે એના માટે વધારાનો કોઈ વચ્ચે ગેપ હોય તો એ વિડીયોની અંદર આપણે કાપી નાખતા હોય છે એટલે ઘણું બધું જે નાની નાની બાબતો જે છે ને એ મિત્રો મગજની અંદર રાખવી પડતી હોય છે અને મહેનત પણ મિત્રો પુષ્કળ જે છે તમે હોય તો હું એ બધાને કરવી પડતી હોય છે તો મિત્રો 100% તમે મહેનત કરશો તો 100% એની સફળતા જે છે મિત્રો આવશે બાકી એમ નામ વગર મહેનત કરે કે મિત્રો બેસી રહે અથવા તો વાતો કરે જે છે મિત્રો ક્યારેય કોઈ આગળ જે છે મિત્રો આવતું નથી બરાબર મિત્રો હાલમાં તમારી એક્ઝામો ચાલી રહી છે અપેક્ષા રાખું છું કે તમારી એક્ઝામો મોસ્ટ ઓફ સારી જશે જો તમે મારી અગાઉ આપેલી સલાહ જે છે એને પાલન કરતા હશો કે મિત્રો 70 માર્કમાંથી તમને આવડે એવું ઘણું બધું છે પણ અત્યારે તમે મોટા મોટા કન્ફ્યુઝનમાં એ હોય છે કે કરવું શું બરાબર તો જે તમને પહેલા ફાવે છે એ વસ્તુઓ પહેલા જે છે મિત્રો તમારે કરવાની છે 6 કે 7 માર્કના દાખલાઓ જે નથી જ આવડવાના એની અંદર 1 સેકન્ડ પણ વધારાની આપીને મિત્રો મોટામાં મોટી જે છે આપણી મૂર્ખામી છે બરાબર તો મિત્રો આપણને જે દાખલાઓ ઓલરેડી આવડે છે કેમ કે આપણે ઘણા બધા ટોપિકો કરીને ગયા છો પરીક્ષામાં બરાબર તો એના પણ દાખલાઓ ઘણા બધા એ મેથડના હશે બેઠા દાખલાઓ કંઈ નહીં જોવા મળે એવી અપેક્ષા રાખવાની નહીં એટલે વધીને તમને દાખલાઓની પેટર્ન જોવા મળી જાય બરાબર તમે બધી 10-10 મોક ટેસ્ટ આપીને ગયા હોય તો 10 મોક ટેસ્ટની અંદર 700 પ્રશ્નો હતા તો 700 પ્રશ્નોમાં લગભગ મેં કાંઈ બાકી ન છોડેલું હોય બરાબર બધા ટોપિકની અંદરથી 1-1 સેમ્પલ 2 સેમ્પલના દાખલા જે છે મિત્રો લેવા જ પડે તો એ 70 પ્રકારની પેટર્નમાંથી તમારે જેટલી આવડે છે એ પેટર્નોને પહેલાં તમારે મિત્રો પ્રાયોરિટી આપવાની છે 70માંથી તમારી પાસે 50 ઉપરની પેટર્ન તો મિત્રો તમને આવડતી હોય એવી અપેક્ષા રાખો છો બરાબર એમાં કંઈ 50 એ 50 પેટર્ન નહીં હોય પેટર્ન તો 25 કે 30 પ્રકારની જશે પણ એના ડબલ દાખલાઓ જે છે એ મિત્રો પરીક્ષામાં મોસ્ટ ઓફ પૂછતા હોય છે કોઈમાંથી 3 પૂછતા હશે કોઈમાંથી 4 પણ પૂછતા હશે બરાબર તો અમુક જે નક્કી જ કરેલી વસ્તુઓ છે એના રોકડિયા માર્ક જે છે એ મિત્રો તમારે ખેંચવાના છે એટલે ગણિત અને રીઝનિંગની સતત મેક્સિમમ જેટલી પ્રેક્ટિસો થાય જેટલી વખત નજર સમક્ષ આવે એટલી વખત મિત્રો એનો ફાયદો જે છે મિત્રો મોસ્ટ ઓફ મળતો હોય છે બરાબર તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની સાથે ત્યાં સુધી તમારે મિત્રોને ખાસ વિડીયો જે છે મિત્રો શેર કરવાનો છે જેથી કરીને આપણે આ જે મહેનત કરેલી છે એ મહેનત મિત્રો લેખે ત્યારે લાગે કે જ્યારે તમે તમારા 5 કે 10 મિત્રોને એવું કહો કે મિત્રો આ વિડીયો તારે જોવો હોય તો આ જોયા જેવો તો ખરેખર આ છે બરાબર ત્યારે આપણી મહેનત જે છે મિત્રો વસૂલ થતી હોય છે બરાબર તમને તો ખબર નહીં હોય કે મહેનત જે છે મિત્રો કેટલી પડતી હોય છે તમે ખાલી નીચે નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે રંગોળી જે છે મિત્રો ચિતરાઈ ગઈ છે તમારે જોવી હોય તો હું ખાલી બતાવું બરાબર તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેશો અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય છે અને વિના સંકોચે લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી મળીએ ફરીથી ત્યાં સુધી બધાને જય હિન્દ મંઝિલે હૈ નહીં કારવા એસા ચલ રહા કૈસે જાનું